ખાતા હતો બીજું કઈ દાળ બાળ મિલવાનું કઈ નહોતો રહેતા એ ફેંકાયેલી વાસી એને ધોઈ અને એનાથી નિર્વાહ કરવા માંડ્યા આ પ્રસાદ વસ્તુ છે એને પ્રસાદનો ભાવ એવો દ્રઢ થઈ ગયો કે ફેંકાયેલી જે વાસી અને એકદમ સળેલી એ સખડી હોય કે ગાયો પણ ન ખાતી એમ લખ્યું છે એના ગ્રંથમાં કે ભાઈ ગાયો પણ ન ખાતી એ રઘુનાથ દાસ ખાતા નિર્વાહ કરતા તો એ કે પ્રસાદ બસ મને પ્રસાદનો સ્વાદ આપણે આવું કરવો નહીં હો આપણે આપણું તો ભગવત સેવાર્થ જીવન છે આપણે સળેલું ખાવા માંડું ક્યાંક સળાવી સળાવીને ખાવા માંડે કે અમારી ભક્તિ દ્રઢતા હશે આ મર્યાદા માર્ગની વાત છે મર્યાદા ભક્તિ માર્ગની વાત છે આપણે તો છૂટ છે મોનથાનો સ્વાદ લ્યો તમ તારે આનંદથી ખાઓ મોનથાનો સ્વાદ મહાપ્રભુજી કહેશે લ્યો એમાં મને જરાય વાંધો નથી પોતાના ઠાકોરજીને તમારા દ્રવ્યથી ભોગ ધરો અને પ્રસાદ રૂપે બે તમને વાંટવું હોય તો બે ચાર વૈષ્ણવને વાંટો અને પછી આનંદથી લો ભક્તિ દ્રઢ થશે તો અલૌકિક ભોગ થઈ જશે શ્રી મહાપ્રભુજી શ્રી મહાપ્રભુજી એમ કહે છે મહાપ્રભુ તો ઉદાર કહેવાય ને એમ તો કીધું કે ચૈતન્ય એમ કીધું કે સ્વાદ તો આવો જ ન જોઈ મહાપ્રભુજી કહેતા તમને સ્વાદ આવે તો એ વાંધો નથી મને કંઈ વાંધો નથી સ્વાદ લ્યો કાંઈ વાંધો નથી પણ તમારા દ્રવ્યથી તમારા પ્રભુને અરોગાવો ને એનો સ્વાદ લો જે અરોગા છે એનો સ્વાદ લો તમારા પ્રભુ જે આનંદથી જેવી રીતે પણ અરોગા છે વૈષ્ણવને આનંદથી વાંટો પ્રસાદ લેવડાવો પણ તમારા દ્રવ્યથી તમે પ્રભુને અરોગ આવ્યું હોય એ અને એનો આનંદથી સ્વાદ લો કાંઈ વાંધો નથી કારણ કે સ્વાદનો પણ વાંધો નથી કારણ કે સ્વાદ આપણે તો લેવો જ જોઈએ પ્રસાદનો સ્વાદ શું કામ લેવો જોઈએ કે પ્રભુ કેમ હરો કા કાંઈ ચૂક તો નથી થઈ કોઈ વસ્તુ ખારી મોડી કેવી છે સ્વાદ નહીં લઈને તો ખબર કેમ પડે મહાપ્રભુજી કે છે બસ તમારો વિનિયોગ થઈ ગયો સ્વાદની તમારી જે ઇન્દ્રિયો છે એનો ભગવત સેવામાં સુંદર વિનિયોગ તમે કરાવી દીધો આપણે તો આનંદ થઈ જાય કે શ્રી મહાપ્રભુજીની કેવી દ્રષ્ટિ કેટલી સુંદર દ્રષ્ટિ છે શ્રી મહાપ્રભુજીની મહાપ્રભુજી આપણે ચૈતન્ય મહાપ્રભુજી કરતા આ બોલો મર્યાદા ભક્તિ માર્ગ વૈરાગ્યમાં એટલા બધા આપ કે છે મહાપ્રભુજી કે છે પણ તમે ભગવાન કૃષ્ણ સાથે કઈક જોડો તમારી સ્વાદ ઇન્દ્રિયના સ્વાદને કંઈક ભગવાન સાથે જોડો કેવી રીતે જોડી શકો કે ભાઈ સ્વાદ લેશું તો પ્રભુ કેમ મારો કેવી રીતે સામગ્રી કાંઈ એમાં મીઠું લૂણ ઓછું થયું વધારે થયું મેં તો આવા ભગવદીઓની વાત સાંભળી છે આપણે અહીં થઈ ગયા જે લોકો એક મેં જોયેલા એની વાત કરી કે આખું ઘર જે ઠાકુરજીને સમર્પિત જીવન જીવે આખું ઘર એવી રીતે એ વાણિયા વૈષ્ણવ હતા પણ પ્રસાદ લેવા બેસે બધા અહીંયા પ્રસાદ લેવા બેસે ત્યારે એ રસોઈમાં એક જણાનો એક દિવસ રસોઈમાં વારો હોય એકનો શિંગારનો વારો હોય બધા એક જ ઠાકોરજીની સેવામાં બધા ભાઈઓનો પરિવાર બધા જ સમર્પિત જીવન એ જીવતા એટલે શબ્દભેદ છે અહીં શબ્દભેદને મેં રહ્યો છે જે શબ્દભેદ કરું છું કે હું વારંવાર જે શબ્દો વાપરતો એમાંથી છૂટવા માટેનો ઉપાય કે એ સમર્પિત જીવન જીવનારા હે એ સમર્પિત જીવન જીવનારા આખો ઘર એવું અને પ્રસાદ લેવા બેસે ત્યારે જેનો જેનો જે ઠાકોરની રસોઈનો વારો હોય એ પીરસે જેને ઠાકુજીની રસોઈ જેનો વારો હોય એ દિવસે પ્રસાદ લેવડાવે બધાયને પીરસે ઘરના પરિવારના સભ્યોમાં વૈષ્ણવ બુદ્ધિ એવી કે ઠાકુજીના અરોગ આવે એ જ પાછા ઘરના પરિવારના સભ્યને પ્રસાદ જેણે રસોઈ કરી હોય એ પીરસે શું કામ કે ઠાકુરજી આજે મારી રસોઈમાં કોઈ ચૂક તો નથી થઈને તમે એક એકને લેવડાવીને પૂછે કે દાળ કેમ થઈ શાક કેમ થઈ આ સામગ્રી કે મારી કોઈ ચૂક તો નથી ને આજે પછી પ્રસાદ લે આવો બધાનો ક્રમ બધાનો ફરતો ફરતો વારો આવે રસોઈનો વારો આવે કોઈનો શિંગારનો આવે કોઈનો કીર્તનનો આવે આવી રીતે જીવનારા વૈષ્ણવ આ સમયમાં ચાલીસ ત્રીસ ચાલીસ વર્ષ પહેલાંની વાત છે આવો પરિવાર આખો હતો જે બધા જ આવા સમર્પિત જીવન જીવતા અને બધાનો એક એક રાગ પ્રેમ પોતાના પ્રભુમાં પણ પીરસવાનું કારણ પણ એ હતું પછી પોતે પ્રસાદ લેવા બેસે જે રસોઈ કરી હોય છેલ્લે પ્રસાદ લે શું કામ કે એ બધાને ધારે અને પૂછે કે ભાઈ તમને બરાબર લાગ્યું કાંઈ સોહાણું આમાં કાંઈ ભૂલ હોય તો મને કહેજો આ આમાંથી કાંઈ ભૂલ હોય તો કાલે આપણે બીજી વાર મારે જ્યાં રસોઈનો વાર આવે તો આ ચૂક પાછી ન થાય સામગ્રી કે રોયગા પ્રભુ કેટલો સ્વાદ ઇન્દ્રિયનો કેટલો સુંદર વિનિયોગ છે હવે આમાં સ્વાદ બાધક થાય ચૈતન્ય મહાપ્રભુને લાગ્યું કે બહુ બાધક છે સ્વાદ તો આવો સ્વાદ તો એટલે સડેલી સખડી એને ધોઈ નાખતા બધો સ્વાદ નીકળી જાય પછી એને લેતા મહાપ્રભુજીને કેટલો સુંદર વિચાર્યું કે આવું કરવા કરતા એનો સુંદર વિનિયોગ જો ઠાકોરજીની સેવામાં થાય તો તો મહાપ્રભુજી આખો આ મહાપ્રભુ અભિગમ સમજાવવા માટે મેં મર્યાદાનું ઉદાહરણ આપ્યું કે એના ભક્તનું ઉદાહરણ આપ્યું જે ચૈતન્ય મહાપ્રભુના ભક્ત થયા રઘુનાથ દાસ નામના એમના ભક્ત થયા પણ એમને ગુરુની આજ્ઞાને એટલું તરત જ જે કીધું એ તરત જ માન્ય કર્યું આપણે મહાપ્રભુજી કહેતો હોય કે ભાઈ ઈ આપણાથી ક્યાં થાય આપણે તો જીવ છે પણ જીવને જ કીધું જ મહાપ્રભુજી ભગવાનને થોડું કીધું છે આ જીવને જ બધું કીધું છે મહાપ્રભુજી કે અમે તો જીવ રહ્યા અમે ક્યાંથી કરી શકીએ પણ જીવને જ આ બધું કીધું છે ભગવાન માટે થોડું છે આ સમર્પિત વસ્તુના તસ્માત વર્જને માત્ર જીવને કીધું છે મહાપ્રભુજી જીવને કીધું છે કૃષ્ણ સેવા કર ભગવાનને થોડું કીધું છે આ કૃષ્ણ સેવા સદાકારી બધું જીવને જ કીધું છે હવે જીવ નહીં કરે તો શું કરશે જીવ ખાશે બીજાનું બીજું શું કરશે જીવ જો જીવ સેવા નહીં કરે તો બીજાનો જીવ ખાશે એના સિવાય બીજું જીવ શું કરે એટલે આ પ્રકારથી છે કે ભાઈ આ જીવને જ કીધું છે નથી કે અમે જીવ શું કરી શકે ભાઈ જીવે જે બની કરવું જ પડે ચાલે જ નહીં એટલે આ પ્રકારથી આવો એક પરિવાર કે જેને ચોરાસી બસો બાવાની ની યાદ આવી જાય જો આવો પરિવારમાં આપણને દર્શન મને તો દર્શન નથી પણ જેમણે કે અમારા મેં દર્શન કરેલા છે મેં આ પરિવારને જોયેલો એની હું ગયેલો છું એણે મને વાત કરી મને બહુ આનંદ છે કે આપણે તો આવા દર્શન કર્યા છે આવો એક રંગ અત્યારે તો કઈ ભૂલ હોય તો કહેવાય નહીં કોઈને ઘરમાં દેવું હોય કે નગર રસોઈ આમ કર્યું તો વાંચું બંધ કરી દીધું હવે તમને જો નો ભાવ તો રહેવા દો મારે કરવી જ નથી સામગ્રી એ તો હુલાઈ ફુલાઈ માંડ જોયડા હોય અને એમાં પાછું એમ કે આ બરાબર નહોતું થયું તમે ભૂલ જ કાઢતા આવડે તમને બીજું કઈ આવડે તો એ વાત હું જે માન જોયેલા હોય તો એ યાદથી પાછા ફટકે એટલે હોય તોય ના કહેવાય ઠાકોરજી સમજે ને આપણે સમજીએ આપડે લુણ ની કટોરી ભેગી જ દે છે ઓછું હોતું રોકી લેજો બોલાય નહીં બોલાય એવું નથી બંધ કરી દે થોડું કરતા હોય એ બંધ કરે તો શું થાય એટલે અત્યારની પરિસ્થિતિમાં આવા દર્શન થવા કીધું સેવા બધા નો આવો સ્નેહ પ્રભુમાં હોય કે કોઈ પણ રીતે આપણાથી પ્રભુને શ્રમ ન થાય બધા સાંજે પાછા વિચાર કરે કે આપણે કોઈ કે મેં શિંગારની સેવા કરી એમાં સુંદર થયા કે શિંગાર કે નહીં તમે દર્શન કર્યા બીજાને એમ પૂછે જે શિંગાર કર્યા હોય બીજાને પૂછે રોજ કે તમને મારા મેં પ્રભુને શ્રંગાર કર્યા તમને કેમ દર્શન આપ્યા પ્રભુએ સુંદર દર્શન આપ્યા કે નહીં કાંઈ મારી ભૂલ હોય તો કહેજો આ આ અત્યારે ઊંધું વાતાવરણ છે હોય તો એ કહેવાય નહીં ભગવદ જ કહેવાય આપણે બધાને તમે તો વાહન છો તમારા જેવા શ્રંગાર કોઈથી ન થાય તમારા જેવી સામગ્રી કોઈથી ના તો આનંદ આવે ભૂલ કીધી તો ગયા ખરા આમ થયું તો તમે કરી લેજો વાત પૂરી થાય તમે કરતા જાઓ બીજું વાત જવા દો ને આપણે કરવા માંડીએ તો પછી બહાર કોણ જાય ફરે કોણ તો પછી એટલે આપણે એ ચિંતા હોય કે જો આપણે સંભાળી લઈશું આ ખાતું તો આપણે પછી એ જંજીર લાગી જશે પગમાં કાયમ એમાં બંધાઈ રહેવું પડશે એના કરતાં જેમ કરે એમ થવા જોઈએ ઠાકુરજી ક્યાં બોલે છે લૂણની કટોરી આપણે સેવા પ્રકારમાં આપ્યું છે કે લૂણની કટોરી ભેગી ધરવી ઓછું વધતું હોય તો પ્રભુ મિલાવીને હરો કે આ પ્રકારથી લૂણની કટોરી તો આપણે ત્યાં આવે જ છે ઠાકુરજીને શું કામ આવે છે કે ભાઈ પ્રભુ એ રીતે હરો પરિશ્રમ ન પડે કારણ કે બીજી બધી મસાલા વાંધો ના ઓછું હતું હોય પણ લુણા મીઠા જ વાંધો છે આ મીઠા વગર નહીં ખરાબ ને આ મીઠાની તકલીફ બહુ છે એટલે મીઠા વગરના લોકો જ સમજતા નથી કે બાવા શું કે છે એ જ વાંધો છે મેં કીધું મીઠું હોત તો સમજી જાય પણ એ મીઠા વગરના ઊંધો અર્થ કરે છે એ જ વાંધો છે એટલે બીજી મસાલો કંઈક ઓછો હોય વધારે હોય તો ચાલ્યું જાય મારે વાંધો ના આવે પણ મીઠું ઓછું વધતું હોય તો તકલીફ કરાવે કે હાવ ન હોય તો તકલીફ કરાવ વધી જાય તો તકલીફ કરાવે એટલે બધી પ્રકારની મીઠાનું ધ્યાન રાખવું આપણે કટોરી રાખવામાં આવતી નથી નથી હિંગની કટોરી રાખવામાં આવતી પણ લૂણની લૂણની પ્રકાર કટોરી ધરવી કે ઓછું હોતું હોય તો પ્રભુ રોગી શકે નહીં વ્યવસ્થિત રોગી શકે નહીં એટલે આ આ પ્રકાર છે કીધું તો શું સમજે શું એ વાત પછી મોટી આ ઉપાધિ પાછી એવી હોય કે આટલા મીઠા મીઠા એટલે આપણે કટોરી ભેગી રાખવી પડે તો આ રાખવી જોઈએ કે શું વિષય છે શું સમજાવવા માંગે છે નથી ટીકા નથી નથી તમે મારું લઈ ગયા આમાં એવો એવો પ્રશ્ન નથી આપણે સિદ્ધાંત સમજવાનો પ્રશ્ન છે કોઈ અપસિદ્ધાંત એનાથી બચવાની વાત છે નથી કઈ ટીકાની વાત કોઈ નિંદાની વાત કે કોઈને કઈ લૂંટી લેવાની વાત કે કોઈને કઈ મારી નાખવાની વાત કે કોઈ આપણા દુશ્મન છે એવી વાત નથી બધા આપણા જ છે દુશ્મનનો કોઈ સવાલ નથી પણ એ સમજે નહીં એમ થાય કે આપણે જાહેરમાં ફટકારે છે ને ફલાણું આમ કરે છે ને ઢીકણું આમ કરે છે ને મેં કીધું આને મીઠાની કટોરી રાખવાની જરૂર છે બીજું કાંઈ વાંધો નથી આને ભેગી રાખવી જોઈએ કારણ કે એ સમજતો નથી કે શું કહેવા માગી નથી સમજતો જે મને બાપાએ કહ્યું એ કે બાવાને મોટા તવિથા ન ગમતા હોય તો આપણે વલ્લભ કે ખોટું બોલે વલ્લભને જેમ સુવાય એમ કરાય આપણે નાના તવિથા રાખવા જોઈએ મેં કીધું એટલે બુદ્ધિ બધી વાહ આ ન એમ જાવે એ કે બાવાને મોટા તવિથા ન ગમતા હોય મોટા બગડિયા ન ગમતા હોય તો વલ્લભ કે ખોટું બોલે વલ્લભ કેમ આપડે કરવું જોઈએ રસ્તો તો એ જ છે કે આપડે વલ્લભ કેમ કરાય આપડે વલ્લભ થી આગળ વધાય બાવા આગ્યા કરે આપણે કરવું જોઈએ કે બીજું શું મેં કઈ બકડિયા ની વાત જ નથી આ બકડિયા તો વિથાની વાત થોડી છે આ તો સિદ્ધાંતની વાત છે કે ઉદાહરણ હોય રૂપક હોય કોઈ એના દ્વારા શું કહેવા માંગે છે એ ના સમજે પાછું મારા ઉપર એમ તો તમે સાથ તો પુરાવો મને કોઈ આપણી હારે છે તો ખરા એ વર્ગમાંથી આપણી સાથે ઉભા રહી એવા ઈ એવા વાલ તો આવો કીધું કે એને સિદ્ધાંત બહુ સરસ સમજાયો કે હું ખોટું કે ગરમ થાવ છો એવું બાબા કઈ કેતા નથી આપણને એમ કે છે કે મોટા તવિતા ન રાખો ના ના રાખો તો આપણે એક ની બે વસા હોવા બે કરી નાખો એટલે જૂના વૈશ નો પ્રાચીન તો ખરા એને એમ કમ છે એમ તો થયું કે આપણે વલ્લભ કેમ કરાય એટલે એટલો ભાવ એને થયો મારા પ્રત્યે એમ કે અભાવ ન આવ્યો મારામાં એને પણ ભાવ થયો ભાવ કેમ આપણે કરવું જોઈએ વલ્લભ કે છે આપણે એવું કરાય આપણે કઈ બોલાય આપણે જીવ જીએ એમ સમજાવવા માંડ્યા બાપા વચ્ચે આવીને એટલે બિચારા એટલી શ્રદ્ધાવાળા તો ખરા મહાપ્રુજમાં બાળકોમાં શ્રદ્ધા વાળા તો ખરા પણ એમની સમજણ જેવી હોય તો એ શું થાય વકીલ વાતો ખરાબ હોય એ આપણું ઊંધું કરે ત્યાં જઈને એ આવડી ઊંધું કરે એટલે મેં મેગી તમે એક બોલ્યા તો ખરા મારી તરફી આમ કોઈ મારી તરફી બોલતું નહોતું એટલે એમાં તમે બોલ્યા એવા બાપા વચ્ચે આવ્યા કે શું છે વાત તમે શું એટલા બધા ગરમ થાઓ છો આમાં ક્યાં મોટી વાત છે મને હજુ ત્યાં યાદ આવતી પાછી આશ્ચર્ય થાય કે સ્મરણ થાય કરે વારંવાર કે બહુ આપણી પર એને અનુરાગ બહુ બતાવ્યો બહુ આ પ્રકાર એ વાત છે કે આ જે મીઠું જે છે બહુ મહત્વની વસ્તુ છે પણ એમાં પોતાનામાં ભલે સ્વાદ ન હોય મીઠામાં પણ એ જ્યાં ભળે એમાં સ્વાદ આપે છે મીઠામાં પોતાનામાં સ્વાદ નથી એકલી કટોરી લઈને બેસજો એક દિવસ તો કેવો સ્વાદ આવે ખાલી મીઠાની કટોરી લઈને કે મીઠામાં જ જ જ સ્વાદ છે તો મીઠું ખાવું ખાવું બીજું નહીં મીઠામાં સ્વાદ નથી પણ જેમાં ભળે છે એની અંદર સ્વાદ ઉત્પન્ન કરી દે છે મીઠામાં સ્વાદ જ નથી હકીકતમાં મીઠામાં શું ખારાસ છે પણ એ કઈ સ્વાદ આવે એવું નથી આપણને આનંદ આવે એવું એમાં કઈ રસ ભરેલો નથી પણ કહેવાય સબરસ મીઠાને સબરસ કહેવાય છે કે બધા રસો ભરપૂર છે એનાથી પણ એનાથી બધા રસમાં વૃદ્ધિ થાય તો પોતાની અંદર જો લેવામાં આવે તો ઉપનિષદ ની અંદર વેદ માં પણ એમ કીધું છે યથા ભગવાન કેવા વેદ એમ કહે છે વેદ ન સમજાય તો મોટી મુશ્કેલી થાય વેદમાં પણ બધા રૂપકોની કથા બહુ છે કે અમુક એ પ્રતિકોથી વાત કરવામાં આવે છે વેદની અંદર એ ન સમજાય તો આવું જ થાય પછી કે બાવાને આ નહીં ગમતું હોય તો આપણે જેમ બાવા વધારે ત્યારે તમારે એટલું ધ્યાન રાખવું મોટા તવિતા મૂકી દેવા આ બાવા નથી ગમતા તો આપણે જે વધારે હોય આપણે એમને પ્રસન્નતાનો વિચાર કરવો જોઈએ કે બાવા વધારે જ છે તો આપણે ત્યારે મોટા તવિતા હટાવી દેવા નાના નાના લઈ લેવા થોડીક વાર હલાવો આપની બાવન સામે ના ના એટલે બાલક છે ને તો રીજી જાય એ પાછા અમને બધા મોટા ભાગને ઘણા એવા ગણતા હોય છે કે બાલક છે ને તો એ રીજી જાય આપણે એમ કરીએ એટલે બાલક છે ને મનાવી લેવાય આમ કરી કરીને ઘણાય એ બાલકમાં એટલે મેં કીધું તમે બાલક બાલક કહીને સાવ બુદ્ધિ વગરના ગણો છો અમને કે શું ગણો છો તમે આ બાલક કહીને સાવ અમારામાં કંઈ છે જ નહીં બુદ્ધિ એમ મને તમને મનાવી દો છો આમ એટલે ઘણા છેતરી જાય છે આ રીતે આવું કહીને બાલક એને એમ કે બાલક છે ને કારણ કે મને એવા અનુભવે થયેલા છે કે આપ જે વાત કરો છો એ અમે બિલકુલ નથી મને આનંદ છે જલકમલ આ બધા વાતાવરણમાં અમે બિલકુલ એવું કઈ તો મને આનંદ છે સારું હશે પાછળથી ખબર પડે મેઈન સ્ત્રોત છે આ તો એનાથી પ્રકટ થાય છે બધું સ્ત્રોત છે જે કઈ આપ સિદ્ધાંત છે એનું મૂળ કેન્દ્ર હતું નહીં મેં તો હું એના વાતમાં આવી ગયો અમારા બિલકુલ એવું કાંઈ નહીં અમે એકદમ મહાપ્રભુ સિદ્ધાંત પ્રમાણે ચાલવાનું બહુ મહાપ્રભુ તમારી પર કૃપા કે તમે ચાલતા હો તો સારી વાત છે બીજું કઈ આપણે કઈ એના વિશે ઊંડું ઉતરવું નહોતું પાછળથી સમાચાર તો મળે કે આ આપને એમ બતાવતા હતા પણ હકીકતમાં એ આખું એ યાથી બધું પ્રગટ થાય છે એવા સ્ત્રોત છે આ તો મેઇન છે તો આ બધું આવા છેતરપિંડીની ઘણા બાળકો સાથે કારણ એમ સમજે બાળકો બાળક એટલે બાળક છેતરી જાઓ એને એટલે એ બુદ્ધિ વગરના બાળક બુદ્ધિ વગરના નથી કહેતા ને બાલક છે એ વાત સાચી મહાપ્રભુદ્ધિના બાળક છે પણ બુદ્ધિવર્ગ્ન નથી એવું તમે ક્યાંક માનતા હો તો એવા નથી સાવ કે સાવ બુદ્ધિ વગરના હોય અમે બધું સમજી જાય બધી વાત તત સમજી જાય તમે શું કેવા માંગો તો બોલો એની પેલા હાવભાવ પરથી કહી દે કે તમે આ વસ્તુ કેવા માગી રહ્યા છો બોલી નથી શકતા તમારો હાવભાવ સમજાઈ જાય છે કે તમે શું આ કેવા માગી રહ્યા છો પણ એવા બુદ્ધિ વગરને તમે માનતા હો તો એવા બાલક નથી શ્રી મહાપ્રભુજીના બાલક છે એમાં ગૌરવ છે કે શ્રી વલ્લભના બાલક છે પણ તમે એમ માનતા કે મને ભોળવી દઈને છેતરી લઈએ એમ કંઈ છેતરાય એવું કામ નથી એટલે આ આ પરિસ્થિતિ છે ઉપાય કોણ બતાવે શ્રી મહાપ્રભુજીના માર્ગને સમજી વેદમાં એમ કીધું કે ભગવાન કેવું તો વેદ કે છે યથા સેંધવ ઘન યથા સેંધવ ઘન સિંધા લુણનો જે ટુકડો હોય એવો ભગવાન છે સિંધાલુણનો ટુકડો અલગ સિંધા લુણનો ટુકડો શું કહેવા માંગે છે વેદ યથા સેંધવ ઘન તો વેદ શું કહેવા માંગી રહ્યો છે કે પ્રભુ બ્રહ્મ કેવો કે જેમ મીઠાનો સિંધા લુણનો જે ગાંગડો હોય બધી બાજુથી એક સરખો ગમે આથી એનો રસ લેવામાં આવે એક સરખો એનો સ્વાદ બધી જગ્યાએથી પ્રાપ્ત થાય ઉપરથી નીચેથી આલે ભગવાન પણ આવો રસરૂપ છે આવો અપ્રાકૃત ધર્મવાળો છે કે સર્વ જગ્યાએ એક સરખા એના ધર્મો રહેલા છે અપ્રાકૃત ધર્મ એના આખા શ્રિયંગમાં એક સરખા રહેલા છે જેમ યથા યથાસગન એટલે સિંધાલુનો ટુકડો છે ભગવાન એમ નથી કહેતો ભેદ પણ એના જેવા રસરૂપ પ્રભુ છે અપ્રાકૃત ધર્મવાળા છે શ્રીહસ્ત ચરનારવિંદ વગેરે છે પણ એના ધર્મ પ્રાકૃત નથી કે શ્રીહસ્ત શ્રીયસ્ત હાથનું જ કામ કરે પગનું કામ ન કરી શકે આંખનું કામ ન કરી શકે એ ભગવાનના શ્રિયંગમાં આવા ભેદ નથી ભગવાન શ્રેષ્ઠથી પણ આરોગી શકે છે શ્રેષ્ઠથી જોઈ શકે છે ભગવાન એ બધી જ ઇન્દ્રિયો જે છે આપની એનાથી આ ભગવાન અપરાકૃત ધર્મવાળો હોવાથી સર્વ કાર્ય સર્વ જગ્યાએ તે આપ કરી શકે છે જથા સૈંધવઘન કહેવાય તાત્પર્ય આવો રસરૂપ પરમાત્મા છે આવો રસરૂપ ઈશ્વર છે આવો રસરૂપ એ પરમ બ્રહ્મ છે યથા સેંધવ ઘન આ જે યાદ આવ્યું મીઠાની વાત આવી ત્યારે કે વેદમાં પણ ભગવાનને સેંધવ સિંધા લૂણનો ટુકડો જેમ હોય એ બધી જ બાજુથી એક સરખો રસવાળો એક સરખો સ્વાદવાળો હોય એવો પરમાત્મા છે એમ વેદ કહે છે પરમાત્માને જ ગાય છે વેદ તો બ્રહ્મનું જ ધ્યાન ધરે છે એનું ગાન કરી રહ્યો છે વેદની અંદર પણ આ સમજાવવા સિંધાલુના ટુકડાથી વેદ બ્રહ્મને સમજાવે છે સિંધાલુણના ટુકડાથી એ બ્રહ્મને સમજાવે છે વેદ એટલે આપણે જે સાધન જે આપણી સાધના પ્રણાલી છે તેમાં પહેલી આવશ્યકતા કૃષ્ણમાં રૂચિ હોવી એ પ્રથમ આવશ્યકતા છે પછી બધા ઉપાય થઈ શકે એમ છે તમારા બધા એ પ્રશ્નોનું એ નિરાકરણ થઈ શકે એમ છે પણ પહેલાં તમારી અંદર કૃષ્ણ માટેની કામના હોવી જોઈએ એ કૃષ્ણ માટેની કામના તમારી અંદર હોવી જોઈએ કૃષ્ણ તમા કૃષ્ણમાં રુચિ હોવી જોઈએ કૃષ્ણને તમે પોતાનો એ સેવ્ય ભજનીય માનતા હોવા જોઈએ તો પછી બધા રસ્તા થઈ શકે છે અન્યથા તો એક પણ રસ્તો કામ આવે એવો નથી ચાલો તો કદાચ પડી જાવ ઉપરથી પડો પાછા બહુ ઊંચા ચડી જાઓ રસ્તામાં

કે મારે સ્વર્ગનું એ સામ્રાજ્ય જોતું નથી નાણાક પૃષ્ઠમ ન પારમેષઠ મને કદાચ બ્રહ્માજી બનાવો તો મારે બ્રહ્માજી બનવું નથી ન પારમેષઠમ ન સાર્વભૌમમ ન આ ભૂમિનું મારે સામ્રાજ્ય જોઈએ ન રસાધિપત્યમ ન પાતાલનું સામ્રાજ્ય મારી પાસે જોઈએ આ રસાતલનું સામ્રાજ્ય મારે જોઈએ કાંઈ ન જોઈએ આ બધું કોઈ વસ્તુ બધી વસ્તુને એમ કહે છે કે આ હવે એવી મહાન આકર્ષક વસ્તુઓ ન જોઈએ એમાં દ્રષ્ટિ પણ ન થવી જોઈએ તો ન યોગ સિદ્ધિર ન યોગની સિદ્ધિઓ મને મળે મારે યોગની સિદ્ધિઓ પણ નથી જોતી અને છેલ્લે મોક્ષ કદાચ મોક્ષ આપી દો અપુનર્ભવ એ પણ મારે નથી જોતું પણ શું જોઈએ છે કેવલ આપ જ જોઈએ છે વિરહયક કાંક્ષે આ કોઈ વસ્તુ નહીં પણ આપ એક જ જોઈએ મારે તો કૃષ્ણ જોઈએ બીજું કાંઈ ન જોઈએ એટલે એ આ જ પ્રકારથી મર્યાદાના ભક્તોએ પણ આવી અનનતા બતાવી તો છે મર્યાદાના ભક્તોએ પણ બતાવી છે ન ધનમ ન જનમ ન સુંદરીમ ન કવિતામ વા જગદીશ કામયે ચૈતન્ય મહાપ્રભુ કહે છે શિક્ષા એનો છેલ્લે શિક્ષાષ્ટક કહેવાય છે એમાં ચૈતન્ય મહાપ્રભુ કહે છે ન ધનમ ન જનમ ન સુંદરીમ ન કવિતામ વા જગદીશ યાચ કામયે તો મમ જન્મ જન્મની ભવતાદ ઈશ્વરે ભક્તિ અહેતુકિત્વ આ મર્યાદામાં ભક્ત મર્યાદા ભક્તિ માર્ગના એ પ્રણેતા આચાર્ય કહેવાય એ માર્ગના ગૌડી સંપ્રદાયના તો એ કહે છે ન ધનમ મારે ધન પણ ન જોઈએ ન જનમ એટલે કે પુત્ર વગેરે એ મારો એ કોઈ સમુદાય કે પરિવાર ન જનમ ન સુંદરીમ ન કોઈ સુંદરીઓ જોઈએ કે જેમાં માણસો મોટા ભાગે બધા મોહિત થતા હોય કાં એ સોનામાં કાં શરાબમાં કાં સુંદરીમાં આ બધા વિષયો જે છે ન ધનમ ન જનમ ન સુંદરીમ ન કવિતામ કવિતામ એટલે કે મારે કોઈ પ્રકારનું વિશિષ્ટ જ્ઞાન કે શિષ્ય સમુદાય એ કાંઈ ન જોઈએ ન કવિતામ વા જગદીશ કામ હે જગદીશ હું આ કોઈ વસ્તુની ઈચ્છા રાખતો નથી હું તો એક જ ઈચ્છા રાખી રહ્યો છું કે મમ જન્મ જન્મની ઈશ્વરે હે પ્રભુ આપ ઈશ્વર આપની અંદર જન્મો જન્મ મારે મુક્તિને જોતી કદાચ જન્મ લેવા પડે તો જન્મો જન્મ કેવી પુષ્ટિની વાત છે આ કેવા પુષ્ટિના વચનો છે કદાચ મર્યાદા માર્ગના ભક્ત મર્યાદા માર્ગના હતા પણ એ જે કામના કરી રહ્યા છે એમાં પુષ્ટિ તત્વ ઝલકી રહ્યું છે એટલે આને કહેવાશે પુષ્ટિ મર્યાદા આ પ્રકાર થશે પુષ્ટિ મર્યાદા તો પુષ્ટિ વિના તો આવી વાત થઈ શકે જ નહીં કોણથી થઈ શકે ભગવાનની જો પુષ્ટિ ન હોય તો આમ કહી શકાય

મમા જન્મ જન્મની ભવતાદ ભક્તિ ઈશ્વરે આ હેતુકી ત્વઈ હેતુકી ભક્તિ આપની અંદર જોઈએ એના સિવાય મારે કાંઈ જોઈએ નહીં આપણે કહી શકીએ એમ છીએ આવું પુષ્ટિમાં છીએ આપણે તો મહાપ્રુજના સેવક છે કહી શકીએ મારે આવું કાંઈ ન જોઈએ ધનમ ન જનમ ના સુંદરીમ કાંઈ ન જોઈએ નાક પૃષ્ઠમ ન જો પારમેશ્રેમ ન સાર્વભૌમ ન રસાધિપત્યમ ન જોગ સિદ્ધિર અપુનર્ભવમ બાદ એ કોઈ વસ્તુ ન જોઈએ એક જ જોઈએ સમંજસ્યત્વા વિરહયક કાંક્ષે હે પ્રભુ આપને છોડીને આ બધું મળતું તો આમાંથી કાંઈ ન જોઈએ મારે આ જો આપણી અંદર ભાવના હોય આ જો ભાવના આપણી અંદર હોય તો આપણે પુષ્ટિ માર્ગમાં ચાલી શકીએ પછી સેવા ન કરી શકીએ તો પણ કાંઈ વાંધો નહીં આવે અસમર્પિત કદાચ આપણે જીવન જીવતાશું તોય વાંધો નહીં આવે મહાપ્રભુજી કહે છે અસમર્પિતનો વાંધો નહીં આવે જો તમારી અંદર આ ભાવનાને તમે જીવંત રાખી શકો તો કૃષ્ણ જોઈએ કૃષ્ણ જોઈએ એટલે અસમર્પિત કદાચ જીવન જીવવું પડતું હોય તોય પ્રશ્ન નથી મોટો કોઈ ચિંતાનો વાત નથી કારણ કે મહાપ્રભુજી કહે છે મન વાણી ક્રિયા કોઈથી એ કૃષ્ણમાં એ આપણી તલ્લીનતા ન હોય મન વાણી ક્રિયાથી કૃષ્ણમાં તલ્લીનતા ન હોય પણ જો સતત પ્રયાસ પણ જો કરતા હોઈએ કૃષ્ણમાં લીન રહેવાનો કોઈ પ્રયાસ કરતા રહીએ તો એ મહાપ્રભુજી કહે છે કે અવશ્ય એ દેહાંતર પછી તો એને કૃષ્ણની પ્રાપ્તિ થશે જ એટલે શ્રી મહાપ્રભુજી કહે છે કે ભાઈ આપણે તલ્લીન નથી મનથી વાણીથી કાયાથી ભગવાન કૃષ્ણની અંદર એની સેવામાં તલ્લીન નથી પણ જો ખાલી અભ્યાસ પણ કરતા રહેશું એમાં તલ્લીન થવાનો પ્રયત્ન તો કરી શકાય ન હોય તો કાંઈ વાંધો નહીં એ વાંધો મહાપ્રભુજી કે ચિંતાની વાત નથી પણ જિંદગીભર પ્રયત્ન કર્યા કરે સેવાનો કથાનો એ શરણાગતિનો એ જો પ્રયત્ન પણ કર્યા કરે તો પણ અવશ્ય આ દેહ પાત પછી તો કૃષ્ણ નિશ્ચિત એને મળશે જ તો બધાયમાં નિશ્ચિતતા મહાપ્રભુજી કહે છે મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ભક્તિ જોઈએ છે બોલો તો બહુ સરળ ઉપાય બતાવું બીજો કાંઈ મારી પાસે ઉપાય છે નહીં તમારે બીજું કાંઈ જોતું હોય ભક્તિ સિવાય તો મારી પાસે ઉપાય નથી પણ ભક્તિ જોઈએ છે તો બહુ સરળ ઉપાય તમને બતાવું છું યા કૃષ્ણ ભક્તિ મિહ વાંચતી સાધનો ઘેર નામાની ભાસુર્ય સાંસી જપેત નિત્યમ તન્વે હરિ સ્વપુરુષમ કુરતે અતિશીઘ્રમ આત્માર્પણમ સમાધિકતી ભાવતુષ્ટ એટલે આ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જો જેને કૃષ્ણ જોતો હોય કૃષ્ણની ભક્તિ જોતી હોય યા કૃષ્ણ ભક્તિ મીહ વાંચતી જેને કૃષ્ણ ભક્તિની ઈચ્છા હોય તો બહુ મોટા સાધનોમાં પડવાની જરૂર નથી સાધનોના ઢગલા લગાવવાની જરૂર નથી ને ત્યાગને યોગ વૈરાગ્ય ને બહુ મોટા મોટા સાધનો કરવાની આવશ્યકતા નહીં પડે બહુ કઠિન એ સાધનો છે બધા કરવા મર્યાદામાં તો જુઓ તો ખરા મર્યાદા માર્ગ તો પુષ્ટિ માર્ગની મહત્તા ખબર પડે મર્યાદા માર્ગના સાધનોની પ્રક્રિયા તો જુઓ કેટલી જટિલ પ્રક્રિયાઓ છે યોગની ની સાંખ્યની એ વૈરાગ્ય વગેરે કેવી જટિલ પ્રક્રિયાઓ છે કે એ આપણે ક્યારે કરી શકીએ જો કૃષ્ણ શ્રી કૃષ્ણ ન કરી શકતો હોય સાધનોમાં પડે તો શું કરે કઈ ના કરી શકે શ્રી કૃષ્ણ શણવ ન કરી શકતા હોય સાધનો શું કરવાના છે મર્યાદા માર્ગના તો ત્યાં કહે છે કે સાધનોના ઢગલા લગાવવાની કૃષ્ણ જ જોતો હોય અને ભક્તિ જોતી હોય તો બહુ સાધનોના ઢગલા લગાવવાની જરૂર નથી હું તમને સુંદર ઉપાય બતાવું છું કૃષ્ણ ભક્તિ મેં વાંચતી કૃપા નિધિ છે શ્રી મહાપ્રભુ આચાર ચરણ તો કેવળ કૃપાનો સાગર જ છે ભક્તિ જોઈએ છે તો વાત કરો મારી સાથે બાકી રહેવા દો ભક્તિ સિવાયની બીજી વાત કરવી તો જ્યાં જવું હોય ત્યાં જાઓ મારે તમારું કાંઈ કામ નથી ભલે જાણી ચરણપસ કરી જાઓ બેઠક આવીને પણ હું તમારી સામે જોતોય નથી હું તમને ચરણ તમે મારા તમને માનો છો કે હું ચરણને અડો છો પણ તમે મહાપ્રભુ ચરણ નથી અડતા આપણું કે છે હું તો ચરણ ઢાકી લઉં છું ઘણા આપણે ન અપ્રોશમાં હોય ચરણ ખેંચી લેતા અટતો નહીં ભાઈ મને તું તો ઓલો જ્યાં પગ આવે ત્યાં એ આમ કરી આવું ઘણી વાર બનતું હોય ઘણા સીધા આવે અને ખબર ન હોય ને આપણે અપ્રોશમાં હોય એટલે અમે અમે દૂર જાય એ પાસે આવતો જાય અને આમ ચંપસ કરે પછી ચંપસ ખાવા હાથ ડાળી ત્યારે અમે આમ પગ ખેંચી લઈએ કારણ કે આપણે અડી જાય ના આવવું પડે બીજી કઈ ઉપાધિ ન હોય નાવાની ઉપાધિ હોય એટલે એ એ અડી જવા ન પગ આમ ત્યારે ત્યારે જ અમે પગ આમ ખેંચી લેતા હોય ઓલણ જ્યાં એ ભૂમિને અડવું અડીને આમ કરીને એટલે મહાપ્રભુજી એમ કહેતા કે આવા બધા એ કૃષ્ણ ભક્તિ વગરના મારા પગને અડવાય જ પેલાથી શું બિરાજી જાય કે અટે જ નહીં મને અડવા દેતા જ નહીં હું આને અડવા જ ન કારણ કે મારી પ્રશ્ન છો મહાપ્રભી નો પ્રશ્ન જાય કૃષ્ણ ભક્તિ વગરના અડત ભલે હોય ભક્તિ વગરના અડત મહાપ્રભુજી છો જાય કહે કે હું આને અડવી નહીં કોઈ દિવસ મહાપ્રભ આમ આપણે ચરણ ખેંચી લે મહાપ્રભી ખેંચી લેતા હોય આપણને જ્યાં આમ લાગે આપણે આમ કરીને પાછા આવી જાય એટલે કે તોતરાને આમ કરીને આવી જાય આપણે ચરણ ખેંચી લે ચરણ પ્રકટ ના કરે અને કોઈ ભક્તિમાન દૂરથી ઊભો હોય કૃષ્ણાશ્રયનો પાઠ કરતો હોય મારે આમાં આવવું નથી આપણું ચરણ પસારે અહીંયા તું તો મારે આ મારો છો માં મારી દ્રષ્ટિ છે જો મારો વૈષ્ણવ બેઠો છે જો દૂરથી હશે કે મારે દૂર નથી જવું દૂરથી કૃષ્ણાશ્રયનો પાઠ કરતો હોય મહાપ્રુજી સન્મુખ તો મહાપ્રુજી કહે છે ઓલો મારો વૈષ્ણવ છે યા મહાપ્રુજી ચરણ પસારે આવા જો આવે તો કેટલાય બેઠકજી આવતા હોય જેને કાંઈ લેવા દેવાની પુષ્ટિમાં બેઠકજી જાય બેઠક કરવા જાય કોઈક પરિક્રમા ફરતા હોય કોઈને આપી દેતો ધંધો સારો કોઈ કામ આટલી ફલાણું કઈક કાંઈક કામનાવાળા ભેગા થતા હોય પણ કૃષ્ણ ભક્તિ સિવાયની કામનાવાળા આવે મહાપુરુષ ચરણ અંદર મારી અપ્રોચ છોવાઈ જશે આવ્યા બધા આ જારી ચંપસ કરવા આવ્યા મુખ્યો છે ભક્તિ વગરના મોટા ભાગના મુખિયા જ ભક્તિ વગર મહાપુરુષ કે કહે છે હું અહીંથી રહું કેમ આની ભેગો કેમ મારાથી રહેવાય શક્ય જ નથી આની ભેગો રહેવું મારી સાથે તો આ દામોદાસ સાંજી કૃષ્ણદાસ મેઘન ના ક્યાંના પરારે હું પડ્યો મહાપ્રભુજી કે છે કે હું તો આવા લોકોથી તો દૂર જ રહું છું મહાપ્રભુજી એટલે આવા લોકો જો દુષ્ટ રેવા વર્તે તિરોહિતાથી દેવે શું કૃષ્ણ એવા કે મહાપ્રભુજી કહે મારી ઉપર જ આવ્યું આ તો આ તો મારી ઉપર આવ્યું કે તીર્થસ્થાનો દુષ્ટોથી આવૃત થઈ ગયા છે આ દુષ્ટો મારી બેઠક જીમાં એ આવીને અડ્ડો જમાવી દીધો છે અહીંયા અડ્ડો જમાવ્યો મારા નામનો અડ્ડો જમાવ્યો મહાપ્રભુજી કહે છે મારે ક્યાંક દૂર જવું મહાપ્રભુજ એવું જરૂર નથી કે જેવો ત્યાં જ બિરાજે મહાપ્રુભજી મારું બીજી જગ્યાએ સ્થાન બનાવું આ બિલે ભલે સ્થાન આ ચોત્રો ભલે પૂજાય હું ક્યાંક બીજે સ્થાન બનાવી લઉં મારું ભક્તોના હૃદયમાં બેઠકજી તો અહીંયા છે ભક્તોના હૃદયમાં નિજ ભક્તોના હૃદયમાં બિરાજે સ્વય સ્વૃષ્ટ હૃદય આમ બહુ જ વિષ્ટર એ જે એનું જે કરે પોતાના ગુણનું ગાન તેના હૃદય કમળ રહેવાનું સ્થાન સરોતમજી થોડું માં પણ એમ કીધું છે કે મહાપ્રભુજીની બેઠકજી ક્યાં પછી બનાવે મહાપ્રભુજીનો બેઠકજીમાં આવા લોકો અડ્ડો જમાવી દે ભક્તિ વગરના લોકો મુખ્યાઓ તરીકે બેસી જાય મહાપ્રુજી કહે છે મારે અહીં રહેવાય નહીં આ તો એના હાથનું કોઈ હું લઉં હા આના હાથનું કોઈ હું લઈ શકું આખી જિંદગી મેં હાથે એ કરીને ભોગ ધરી લીધું છે આવા લોકોના હાથનું મારે કેમ લઈએ ભક્તિ વગરના પાછા દુષ્ટો એના હાથનું હું લઉં કોઈ દિવસ મહાપ્રુજી શક્ય નથી મહાપ્રુજી ક્યાં બિરાજી જાય પછી બિરાજે ક્યાં મહાપ્રુજી તો જે કરે એના ગુણનું ગાન તેના હૃદય કમળ રહેવાનું સ્થાન સ્વયં ગાન સમૃષ્ટ હૃદય બોધ વિષ્ટ રહ્યા જે ભક્તો મહાપ્રભુજીના ગુણનું ગાન કર્યા છે એના હૃદયમાં જ બિરાજી જાય છે એનાથી દૂર જતા જ નથી એ જ વાર્તા પ્રસંગ બતાવે છે આપણને કે ભગવાન દાસના હાજીપુરમાં એ શ્રી મહાપ્રભુજી લીલામાં પધાર્યા વૈષ્ણવ મહાપ્રભુ તો પધારી ગયા આપણે બધાએ ને છોડીને મહાપ્રભુ પધારે કોઈ દિવસ ન પધારે કે તમે શું કહી રહ્યા છો મહાપ્રભુજી આપણને છોડીને કોઈ દિવસ વધારે નહીં પધારી ગયા આસુર વ્યામો લીલા મહાપ્રુજ આ રીતે ગંગાજીના કિનારે કરી હું ના માની શકું નહીં મહાપ્રભ કોઈ દિવસ નહીં પધારે તો એ કે તમે હવે માનો તો કાંઈ નહીં પણ વધારી ગયા તો કે કાંઈ વાંધો નહીં ઉત્થાપન સુધી રોકાવ ઉત્થાપન વખતે શ્રી મહાપ્રભજીને પાદુકાજી એમની પાસે એ બિરાજતા ઉત્થાપનનો જે ટેરો ખોયલો શ્રી મહાપ્રભ તો ત્યાં સુબોધની એ ભાગવતજીનો પાઠ કરી રહ્યા છે આપ ભાગવતજીની પોથી લઈને આપ પાઠ કરી રહ્યા છે દર્શન કર્યા આ બિરાજે મહાપ્રુજ આપણને છોડીને મહાપ્રભ ક્યાંય વધારે આ બિરાજી રહ્યા છે તો જો મહાપ્રભની નિષ્ઠા છે તો ભક્તોના ઘરની અંદર આપણે પોતાનું સ્થાન બનાવી લીધું છે આપ બિરાજી રહ્યા છે બેઠકજી હોય કે ના હોય બેઠકજી ત્યાં હોય કે ના હોય પણ ભક્તો જો મહાપ્રભના સિદ્ધાંત પાલન કરી રહ્યા છે ત્યાં નિરંતર બિરાજી રહ્યા છે એનાથી દૂર જતા નથી આ વાર્તા પ્રસંગ પ્રમાણ છે કે આપણને છોડીને મહાપ્રભુજી નહીં જાય નહીં પધારે પણ જો આપણે મહાપ્રભુજીને મૂકી દઈશું સિદ્ધાંતને મૂકી દઈશું તો પછી મહાપ્રભુ આપણો સ્પર્શય નહીં કરે જો મહાપ્રભને સિદ્ધાંત છોડી દીધા તો પ્રભુ મહાપ્રભુજ આપણને એ સપનામાં દર્શન ન દે કે આપણાથી દૂર પધારી જાય બિરાજતા હોય તો બધા જાય હવે આપણું કામ પૂરું થઈ ગયું હું જાઉં છું ઠાકોરજી બધાતા તો મહાપ્રુજી વધારે જાય બિરાજતા હોય પછી આપણે સિદ્ધાંત વિરુદ્ધ ચાલવા માંડે તો મહાપ્રુજી કહે હું જાઉં છું અને મારું કામ નથી લાગતું એ મારા નામે ખાલી ચરી ખાવામાં જ માને છે તો એ ભલે ચરી ખાતા પણ હું હવે જાઉં છું ઠાકોરજી કહેતા કે હું ગોકુલ જાઉં છું અન્યાશ્રય થયો તો એ હું ગોકુલ જાઉં છું એટલે બીજા જણાને ચોખા ખાતા જાઉં ને મને મને ખબર પડે ખડિયા જોઈ લેવી જોઈએ એટલે મને વારંવાર એટલે જોઉં છું બીજું કાંઈ કારણ નથી બે ચાર જણાના આમ જોઈ જાય ક્યાંક દ્રષ્ટિમાં આવી જાય એટલે તો એમ થાય કે વધારે તો નથી ગયો ને ટાઈમ એમ બીજું કાંઈ વાંધો નથી એમ બે ચાર જણાને આમ જોઉં ઘણા કહે છે કે બધું સિદ્ધાંતની જ વાત કરી બીજી આડે વડી કાંઈ વાત કરી નહીં તો મેં કીધું આપ પીંચો તો એસી ટકા હોઈ જાય સાવ જો હાવ બીજી વાત જો ના કરો તો અને જો કાંઈક બીજી વાત આવી તો તો બધા પાછા સુઈ ગયા હોય તો જાગી જાય પછી મહાપ્રુજીની કારિકા પછી કારિકા મહાપ્રુજીને એક એક વાક્ય લેતા જાય તો વહેલી અંદર આવી જાય તો પૂરું થઈ જાય બીજું કાંઈ ના લેવું આડુડું કાંઈ ના જવું ઘણા એમ કહેતા હોય છે કે આપણે બીજું આડુડું શું બોલવાની જરૂર છે મહાપ્રુજીની વાત જ કરવી પણ મહાપ્રુજી વાત પણ સાંભળે કોણ મહાપ્રુજીની વાત સાંભળા મહાપ્રુજીની વાત થોડીક સાંભળતા રહી એટલે બીજી વાત કરવી પડે કે થોડુંક સાંભળતા ઓલી કંઈક વાત સાંભળે ઓલામાં રસ આવે તો બીજી વાત તરત જ મહાપ્રુજીની કારિકા મૂકી દે તો એટલે મને તો જાય એટલે નગર પીતા નથી દવા નગર દવા નથી લેતા મત મધ ખવડાવી નહોતું ખવડાવી વચ્ચે એને પાછું ઘરે એ કડવી દવા ક્યારે દઈ દે ખબર ન પડે પી જાય પાછા જો સીધે સીધી દવા દે આગળ તો ખાતા જ નથી થઈ જાય છે પેલા જ જાય છે એટલે સીધે સીધું નથી ચાલતું એમાં એવું કારણ છે કે જો એ સીધે સીધા આપતા રહે છે તો લેતા જ નથી ગાતો કવક બહુ કડવી છે મનનો ભાવ મનનો ભાવ કાંઈ નો ભાવે તો કાંઈ નહીં ભાવે એવું થોડુંક વચ્ચે આવે ને ક્યારે દઈ દઈ ખબર નથી પડતી પી જાય છે વહી જાય અંદર વહી જાય કામનું છે પેટમાં જ આવી જાય સુઈ જાય તો કામ નું નહીં એકદમ ઉત્ભિત કર્ણ પૂટે પીબનત્યા એ ભાગવતજી કહે છે કે ગાયો ભગવાનની વેણુનાદનું કેમ પાન કરતી ઉત્ભિત કર્ણ પૂટે પીબનત્યા ઉત્ભિત એકદમ ઊંચા કાનો કરી અને ગાય ભગવાનના વેણુનાદનું શ્રવણ કરી રહી છે એટલે એકદમ એ રીતે એટેન્ટીવલી જો એને મહાપ્રભીજીની વાણીને સાંભળવામાં આવે તો આ વેણુનાથ જેવી જ વાત છે શ્રી મહાપ્રભજીના વાક્ય પણ વેણુનાથ જેવા જ છે અંદર ઉતરી જાય તો ભક્તિનો આસ્વાદ ઉત્પન્ન થઈ જાય એટલે પણ નથી સીધી સાંભળી શકતા તો શું કરવું ઉદભિત કર્ણ પૂટે નથી સાંભળતા આખા ઝૂકી જાય છે આખા પડી જાય એ તો બાજુવાળા હોય ઘણા બધા બાજુવાળા આમ કરી દે આમ ઊભા કરવા પડે નકર બાજુ આમ પડી ગયા હોય તો ઘણા તો બીજા બાજુવાળા કે વાત આવે જરા ખાસ એટલે આ આ પરિસ્થિતિ છે એમાં રાતની વાતમાં ખાસ તકલીફ પડે છે બીજું કાંઈ નહીં મેં કીધું કે જો તમે તમને સાંભળવામાં જો એ આ રીતે આંખ બંધ થઈ જતી હોય જો અમે પ્રવચન કરતા કરતા આમ કરતા હોય તો અમે પ્રવચન કરતા કરતા અમે જેમ તમે જાયગા હોય અમે થી અવાર થી હોય અને જો અમે બોલતા બોલતા આમ કરતા હોય આમ ઘડી કામ ચૂકી જતા હોય તો તો કેવું થાય તેમ કે બાવા થાય ટાઈમ ખોટો ખોટો વેસ્ટ કરે છે આવી ના છે આ વચ્ચે વચ્ચે સુઈ જાય છે બોલતા બોલતા સુઈ જાય છે પણ તમે સાંભળતા સાંભળતા વાંધો વાંધો તો પોતે કલાક મોડો પધરાવા આવે તો કાંઈ વાંધો નહીં કલાક મોડું થયું પણ હવે કેટલી વાર છે પણ તું કલાક મોડો આવ્યો એનું તો કરે પધરાવા ઘણા આવે હવે જલ્દી કરજો હવે મોડું થાય છે પણ તું કલાક મોડો આવ્યો છે એનું અને હવે બાવા તમે જલ્દી કરજો હવે મોડું ન કરતા હોય ટાઈમ થઈ ગયો છે હું હસ્તમ ટાઈમ થઈ ગયો ફલાણા થઈ ગયો પોતે કલાક મોડા હોય તો વાંધો નહીં એની જાન મોડી આવી હોય તો એ બે કલાક વાંધો નહીં પણ બાવા પંદર મિનિટ મોડું કરે તો બાળકોનો આવું ના હોય મોડા જ આવે એને એને કાંઈ પડી છે કાંઈ એટલે આ પરિસ્થિતિ છે એને કાંઈ વાંધો નહીં એ બધી છૂટમાં પ્રવચન ચાલતું એને જ છૂટ એને આમ પડી જવાની છૂટ આડે ઊભા થઈને વહી જવાની છૂટ તમારે બેલા બે બોલવાનું તમે જો એમ કરો તો એ તો કે આજ આવીને શું ટાઈમ ખોટો બગાડે આવીને આમ ઝોકા ખાતા હોય છે આ બધી વાતમાં આ તકલીફ એવી છે કે આ તાજ કાટાડો તાજ છે કે આમાં બધું એનું માર્ક કરે એ કોઈ પણ જગ્યાએ બાળકો જો એક કલાક મોડું કર્યું હોય તો કેટલાય લોકો બોલે કે બહુ મોડું થઈ ગયું આમ થઈ ગયું તેમ થઈ ગયું પણ એને મોડું થાય બાળ અમારે તો ત્રણ ત્રણ કલાક મેં બંધ કર્યું પછી તો લગ્નમાં જવાનું બિલકુલ બંધ કરી તંદર કલાક મુકામ કોઈ આવે ને જાય ને એના તમ હોય અને હોય જણા ને એવા રાખી દીધા હોય ધોતી ધોતીમડી પહેરાવીને જલ આપી દેજો ને લોટી આપી દેજો ને હોય એ તો ઘરે લઈ શકાય બેઠા બેઠા અમારે એ બિચારા આડા ફરતા હોય આમ કે બાધાને લોટી આપી દેવી થોડીક વાત આવે તો પન્નો બતાવી દેવો એટલે ટાઈમ નીકળે આપણો એમ એને જેને પનાનું દૂધ ને બધા જ જોયું હોય એટલે ઓલો વિચાર આટા વાળો આપણે એની વાતચીત કર્યા કરીને બે ત્રણ કલાક વલણ ટાઈમ થાય તો આપણે હાજર થવું અને જો પછી આપણે એમ થાય કે મોડું થઈને જરાક સુઈ ગયા જલ્દી જગાડો બો જલ્દી જગાડો હસતો મતલબ ટાઈમ થઈ ગયો છે હવે એક મિનિટ મોડું ન ચાલે આવી આપણી વૃત્તિ થઈ ગઈ છે બધાની આમાં એ કઈ કેટલી વાત કરી ઇનકી વાર્તા કાં તા કહીએ એનકી વાર્તા કાં તા કહીએ એટલે આ પ્રકારની કેટલીક વાત કરી આમાં કોઈ પાર નથી જેમ વાર્તા પછી ગોકુલનાથજી બધે આજ્ઞા કરે છે એનકી વાર્તા કાં તા કહીએ એટલે આ કેટલી કે એવા એસે ભગવતી હતે કે એનકી વાર્તા કાં તા કહીએ તો આ પ્રકાર છે કે ગોસ્વામી બાળકો અમે જો આ રીતે ક્યાંક કરીને આવું કરીએ એટલે વૈષ્ણવ એટલું સતર્ક રહીને કદાચ સાંભળવું તો સતર્ક રહીને સાંભળવું કે જરાક આમ જોખું ન આવી જાય કે ધ્યાન રાખવું અને હકીકતમાં વસ્તુ એવી છે કે ભાઈ ઘણા પાછા એમ કે વાત કરણ કારણ જ એમાં કોઈ નિંદર નથી આવતી જો વાર કઈ બીજી વાત કરું આડી ઓડી કે ભાઈ મને આવો અનુભવ થયો હતો ફલાણા ભાઈ આમ તો મનોરથમાં આમ થયું હતું અમુક વૈષ્ણવએ આમ કર્યું હતું એકદમ રસપૂર્વક એને દેવું સ્વરણ કરે સુઈ ગયો તો ઉઠી જાય પછી પાછા આપણે એમ કહીએ કે શ્રી મહાપ્રભુ સાધન પ્રકરણની આ કરે કા તો પાછું થોડીક વાર થાય તો એ આ ક્યાં આવ્યું મહાપ્રભુ વાણી આવી વાત પૂરી થઈ ગઈ તો આટલી વાત અને શ્રી કૃષ્ણ મૂક્યો તો એ વાત તો એ તત નીંદર આવે એટલે આ એટલે આ એકદમ વચ્ચે આપણે એકદમ લિંક ઓલી થઈ જાય કે બે ત્રણ જણા સુતા જોઈ જાય આપણે એમ થાય કે આપણે કંઈક મળવું નથી થઈ ગયું ને એમ કારણ કે ઘણી વાર તો ખબર ન પડે એટલે ચાલુ ચાલુ રહે આ એટલે આ મહાપ્રભુજીના સાધન પ્રકરણને આપણે વાર્તાની સાથે સંગતિ કરવી છે વાર્તા સાથેની સંગતિ બહુ આમ વિષય એ સુંદર કે આપણને બધાને માર્ગદર્શન પ્રાપ્ત થાય દરેક પરિસ્થિતિમાં માર્ગનો નિર્વાહ થઈ શકે પુષ્ટિ જીવન જીવી શકાય કોઈ પરિસ્થિતિ આપણને બાધક ન બને ક્યારેય પણ આપણે પુષ્ટિ માર્ગ ઉપરથી ચલિત ન થઈ તો શ્રી મહાપ્રભુજી શરૂઆત કરે છે કે ધર્મ માર્ગની અંદર ધર્મ માર્ગને છોડીને ધર્મ માર્ગને છોડી અને છલેન અધર્મવર્તિ ધર્મ માર્ગમ પરિત્યજ્ય છલેન અધર્મવર્તિ નહા પતંતી નરકે ઘોરે એ પતંતી નરકે ઘોરે પાષંડ મત વર્તના મહાપ્રભુજીની વાણી છે મહાપ્રભુજી કહે છે ધર્મ માર્ગને છોડી દે અને અધર્મ પ્રમાણે ચાલે ધર્મ માર્ગને છોડી દે શાસ્ત્રમાં કીધું એ ધર્મ જે શાસ્ત્રમાં બતાવ્યું છે જે કરવાનું એ ધર્મ ન કરવાની જે વાતો કીધી છે અધર્મ શાસ્ત્રમાં નિર્ણય મહાપ્રભુજી પોતાની ધર્મ ધર્મની વાત શું શાસ્ત્રમાં જે કંઈ પણ કીધું છે એ પ્રમાણે ચાલવું તો શાસ્ત્રમાં જે કંઈ ધર્મ કીધો અધર્મ કીધો હોય તો ધર્મ માર્ગમ જે ધર્મ માર્ગને છોડી દે છે ધર્મ માર્ગમ અને પરિત અધર્મવર્તિ છલપૂર્વક અધર્મના એ અનુસાર વર્તન કરે અધર્મવર્તિ ન આ લોકો તો ક્યાં પડે છે પતંતિ નરકે ઘોરે આ સાધન પ્રકરણ મહાપૃજ સર્વિ પ્રકરણ મહાપુજ પતંતિ નરકે ઘોરે પાષંડ મત વર્તનાત એ લોકો તો ઘોર નરકની અંદર પડે છે શું કામ પડે છે પાષંડ મત વર્તનાર પાષંડ મતો કે વેદ વિરુદ્ધ મતોનું અનુસરણ કરવાને કારણે વેદ વિરુદ્ધ એ માર્ગે ચાલવાથી એમની આવી દશા થાય છે પતંતી નરકે ઘોરે પાષંડ મત વર્તનાર પાષંડ મતને વર્તન કરવાને કારણે એ લોકો ઘોર નરકમાં પડતા હોય છે કોણ ધર્મ માર્ગમ પરિત્યજ્ય છલેના અધર્મ વર્તના છલપૂર્વક અધર્મનું આચરણ કરનારા છલ કરનારા ખોટું ધર્માત્મા ન હોય ધર્માત્મા બતાવે આવું છલ કરીને અધર્મ પ્રમાણે વર્તન કરનારા ક્યાં પડે છે પતંતિ નરકે ઘોરે ઘોર નરકની અંદર પડી જાય છે કેટલા માટે ઘોરમાં પડે છે પાષંડ મત વર્તનાત એ પાષંડ મતોનું અનુસરણ કરવાને કારણે ઘોર નરકમાં પડતા હોય છે તો પછી મહાપ્રભુજી કહે છે અત્યારે ધર્મ કેમ ચલાવવો ધર્મ માર્ગમાં કોણ રહી શકે તો આપણા બધાનું વર્ણન હવે મહાપ્રભુજી કરે છે આપણા બધા એવા જ છે એવું લાગે છે મને અધુનાતુ કલવ સર્વે વિરુદ્ધાચાર તત્પરા

જીવો પ્રાય હાલ આવી દશા એ થઈ ગઈ છે કે આ પ્રકારની પરિસ્થિતિ જ્યારે ઉત્પન્ન થઈ છે આ કલિકાલની અંદર અધુનાતુ કલૌ સર્વે વિરુદ્ધાચાર તત્પરા બધું વિરુદ્ધ કરવાવાળા થઈ ગયા છે બધા ધર્મથી બધું વિરુદ્ધ ચાલવાળા બધા એવા થઈ ગયા છે પાછા એ આ બધા આ પ્રકારના થયા છે કેવા થઈ ગયા છે સ્વાધ્યાયાદી ક્રિયાહીના સ્વાધ્યાય વેદ શાસ્ત્રનો સ્વાધ્યાય વગેરે ક્રિયાથી હિન બની ગયા વેદનું પારાયણ શાસ્ત્રને જોવું બધું બંધ કરી દીધું શાસ્ત્ર વગેરે જોવું એ બંધ કર્યું અને પ્રાંગ મુખા આચારથી વિમુખ અને થોડો ઘણો પણ જો આચાર જેવો તેઓ કરતા હોય તો વિધિહીનમ એ કરતા હોય તો કેવા કરે છે ક્રિયમાણમ તથા વિધિહીનમ પ્રકુરતે તો જે આચાર કદાચ પાડતા હોય તો પણ એ રીત મુજબ નહીં વિધિહીન નહીં એ વિધિ પ્રમાણે નહીં વિધિહીન રીતે એ આચારનું પાલન કરતા હોય છે કે આચાર કરતા હોય તો એમાં કંઈ ઠેકાણો ન હોય પણ વિધિહીન પ્રકુરવતે અને આવા પ્રકારની પરિસ્થિતિ થઈ છે એ કેવા થઈ ગયા છે વિક્ષિપ્ત મનસો ભ્રાંતા જીવો પસ્તપરાયણા આપણા બધાની વાત છે મહાપ્રભુ કહે બધા આવા થઈ ગયા છે કે કેવા થઈ ગયા છે વિક્ષિપ્ત મનસો એને ક્યાંય ચિત્તવૃત્તિ સ્થિર નહીં એ વિક્ષિપ્ત મનસો ભ્રાંતા ભ્રાંત બુદ્ધિવાળા કાંઈ નક્કી નહીં થોડીક વાર આમાં થોડીક વાર આમાં કાંઈ નક્કી નહીં ભ્રાંત હંમેશા ભ્રમ જ રહીએ સાચું કે ખોટું કે આવું હોય સતત ભ્રમ જ બેનો રહે સાચું કે મહાપ્રભુજી કહેતા કે આપણે કંઈ ખોટું નથી કહેતા ને કે ભ્રમ દરેક એને ભ્રમમાં જ જીવતા હોય છે ભ્રાંતા અને જીવો ઉપસ્થ પ્રાયણા હા એક જીવા અને વિષયભાવ ઉપસ્થ આ બે ઇન્દ્રિયોના વિષયોમાં જ રાચનારા બસ ખાવું અને વિષય બહુ તો મહાપ્રભુજી આજ્ઞા કરે છે જીવો પરાયણ એ તો જીવો એ જીવા અને ઉપસ્થ આ ઇન્દ્રિયોના વિષયોમાં જ લાગેલા બધા આવા થઈ ગયા છે આ કલી અંદર તો એ બધા આવા એ થઈ ગયા છે તો આ પરિસ્થિતિમાં એ આ મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આમાં ધર્મ કેવી રીતે થઈ શકે આમાં ધર્મના જે અંગ જે છે એ આ કલિકાલની અંદર એ દુર્લભ થઈ ગયા છે ધર્મના જે અંગો કે કાલ દેશ દ્રવ્ય કર્તા મંત્ર કર્મ વગેરે દુર્લભ થઈ ગયા દુર્લભ તરાહ કલો એ દુર્લભ તર થઈ ગયા છે આ કલિકાલની અંદર તો કોણ બચી શકે આના ધર્મ તો થઈ શકે એમ નથી લા ધર્મ માર્ગ તો બધાય ચાલી રહ્યા છે ધર્મ કેમ નવે આમાં ધર્મ કેમ પૂરો પૂરો થઈ શકે આ કાલની અંદર આવા થઈ ગયા છે લોકો બધાય બધા થઈ ગયા છે ત્યારે મહાપ્રભુ કે અથાપી ધર્મ માર્ગેન સ્થિત કૃષ્ણ ભજે સદા શ્રી ભાગવત માર્ગેણ સ કથંચિત તરીશ્ય તો શ્રી મહાપ્રભુજી ઉપાય તો છે આવી પરિસ્થિતિ બહુ વિકટ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે બધાય ભોગ અને જીવાના સ્વાદમાં જ રાયચા છે એમાં જ રાચેલા રહે છે આપણને ભાવે એવું ઠાકોરજી ની ધરવું ઠાકોરજી આરોગ્ય માં સ્વાદ નથી આવતો આપણને કેવું ભાવે તીખું તમ તમ તું જળદ લાલ ચટક સાક ઠાકોરજી અમારા ઠાકોરજી તો તમે આવું જ ધરી એ વાત સાચી પણ કઈક થોડોક તો વિચાર કરો પ્રભુના સુખનો નો કઈક થોડોક ઓછું કરો હું તો એમ કેતો થઈ કે હાવ બંધ ના કરો પણ થોડુંક ઓછું તો કરો થોડુંક તીખું એમ થોડુંક ઓછું તીખું થાય તો સારું ને એટલો તો પરિશ્રમ ઓછો ઠાકોરજી ને એમ કે થોડુંક ઠાકોરજી સુખ તો કઈક તો તમે તો બધા એકદમ એ એ આપણે એવો જળ વિચાર કરીએ યથા દેહે તથા દેવે પણ તમારો દેહ જ્ઞાન ભગવાનનું કોમલ ક્યાં તમે એવા સશક્ત આવા તીખા ખાઈ શકો પ્રભુનું તો કોમલ છે એવો વિચાર કરીએ તો પુષ્ટિ બાકી મર્યાદા તો યથા દેહે તથા દેવે તો ભગવાનને સ્વીકાર્યા વગર છૂટકો નથી યથા દેહે તથા દેવે પ્રભુ સ્વીકારશે એમાં કોઈ વાંધો નથી પણ આપણે એ હંમેશા એ આપણને શું ભાવી રહ્યું છે કેવું ભાવી રહ્યું છે એવું પ્રભુને આપણે ધરીએ પણ થોડોક વિચાર આપણે અંદર ભગવાને પણ કીધું છે અતિ તીખું અતિ ખાટું એ તીખ્ત અને જેને કહેવાય છે ઉચ્છિષ્ટ આવું બધું જે ભોજન છે કરવું જોઈએ એને ગીતાજી ભગવાન કહે છે અતિ અતિ તીખું અતિ ખાટું અતિ તીખું અતિ વાળું બધું અતિ વસ્તુ જે કીધી છે કારણ કે હું ભોગ ધતા ધ્રુજી જાઉં છું ઘણી વાર તો કટોરી એ એ આપણે એ ટોકરી કહીએ એ ટોકરી જોઉં ને બીજી વાંધો નથી આવતો દાળ કે બીજી વસ્તુ વાંધો નથી પણ મોનથાળ ઘણો બધો હોય ભેગો એટલે એમાં વાંધો ન આવે પણ શાક જોઉં તાર મને ભોગ ધરવામાં આમ હાથ લગાવો તો ધુજારી આવી જાય એવું તો શાક હોય એક લાલ ચટાક આમ જાણે એ એ શાક જોઈને તો એમ થાય કે ઠાકોરજી ભોગ ધરતા આમ હાથ રોલ થાય કે આ કેમ ભોગ ધરતા હશે પણ ઠાકોરજી કહે છે મારે તો રોજ નહીં તમને આ ભોગ ધરતા હોય પણ મારા રોજ નું થયું છે આ શું થાય હું તો રોજ આમાં બંધાણો છું તમને એકદી ભોગ ધરવામાં જરાક તકલીફ થાય છે હું તો રોજ આ સહન કરું છું અરે મેં કીધું આપણા પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમ એનું પ્રમાણ આજાર છે કે આપણા જવાને સહન કરીને બિરાજે છે અને પ્રમાણ બીજું કાંઈ ગોતો જાવ શાસ્ત્રમાં તો નહીં પણ આપણા જવાને સહન કરે છે એનું પુષ્ટિ હતું ન હોય તો આપણાને સહન કરે હોય એ આપણે એવા બધા વિભૂતિઓ છે કે ભગવાન એ આપણને સહન કરે છે આપણા પ્રભુ એને આપણો જ પ્રભુ કરે છે એની વિશેષતા પાછી એ છે બીજા ભલે નાથ દ્વારા બિરાજે કોઈ સાત નિધિમાં બિરાજે પણ સૌથી વધુ તને સહન કરે છે એ તમારી માટે સૌથી મોટો કે જે તને રોજ સાચવે છે તારી માટે તો સૌથી મોટો એ હોવો જોઈએ તો નહીં ઓલા નિધિ નિધિ તો આ કહેવાય કે તને સહન કરે તારી બધી ક્રિયાને ચલાવી લે અને તારા થઈને રહે એ ક્યાં તારા થઈને બીજા ઠાકોર થઈને રે તને સ્પર્શ કરવા દેતા નથી તને ભોગ ધરવા દેતા નથી તારે અહીંયા બિરાજતા દર્શન કરવા હોય તો ધક્કા કેટલાય ખાવા પડે લાઇનમાં તારે ઊભું પડે દર્શનમાં ધક્કા ખાઈ ખાઈને મરી જાય તો દર્શન ન થાય આ પ્રભુ તો ગમે એવું થાય એવું લે ઝાડ જગાડ ત્યારે જાગે તારી પાસે જ બિરાજે ક્યાંય જાય નહીં તો એનું પુષ્ટિ પુરુષોત્તમત્વ જ એ છે કે આપણને સહન કરી રહ્યા છે પ્રભુ આપણને સહન કરે છે હું તો એમ કહું છું કે એ એ જ એની કૃપા છે કે પ્રભુ આપણી બધી કોઈ રાજભોગ સહન ભેગા કે ભેગા કાંઈ વાંધો નહીં હું ભેગું લઈ લઈશ આવો તો કયા કરો છોકરો એવો અત્યારે મળે નહીં કે પ્રભુ કહે છે રાજભોગ ભેગા તો બે ટાઈમ લઈ લઈશ કાંઈ સાંજે માગું નહીં ચિંતા કરવા તું જા તારે ફરી આવો અમારા ઠાકોરજી આવો કે છે એટલે કહું છું કે ફરી આવતો તારે ગમે બ્યાજ બોક્સમાં ભેગા હું રોગલી શાંતિથી કારણ કે તમારે જ આનંદથી ફરી આવો હું અહીંથી બે ટાઈમનું ભેગું લઈ લઈશ કાઈ વાંધો નહીં કદાચ બંડો ધૈયો હશે એમાં જે ધૈયો હશે શાંતિથી ભૂખ લાગશે તો લઈ લઈશ પણ તું જરાય કચવાયની સેવા કરવામાં તારે આંટો મારવો હોય તો મારી આવો આનંદથી બહાર બહારજી આવો જા પુષ્ટિ પુરુષોત્તમ છે પ્રભુ પુષ્ટિ પુરુષોત્તમ છે કે આપણી બધી જ વસ્તુને ચલાવી રહ્યા છે કેમે કરીને ઉદ્ધાર કરવો જ છે છતાં યા રહેતો જ નથી રહેતો કામ થઈ જાય ખાલી પડ્યો રે તો યા તો આખા ચમકાવે મોટું ઠાકોરજી કે તને હમણાં જોયો નથી ગયો તો એકાદ વાર ચમકાવે રોજ અવાજ પાડતા હોય પણ આપણને સંભળાય ને આખા દી અવાજ ચમકી જાય પછી તો સમય હોય તો દેખાય બાકી તો કાંઈ દેખાય નહીં આવો પ્રભુ હવે એને નિધિ પાસે ન માને આટલું તારું સહન કરે ઈ નિધિ નહીં નિધિ બીજો કે જા તને કાંઈ છૂટ નથી એ નિધિ તારો ઠાકોરજી આવું બધું સહન કરીને તારી પાસે બીજા જીવનભર તને છોડવા તૈયાર નથી છોકરો મૂકી મૂકીને વ્યા છોકરા હોય એમ પચીસ વર્ષના થાય લગ્ન થાય મૂકીને વ્યા જાય કોણ બાપ ને કોણ બહુ બહુ સાંચો બહુ એનું વાત કરી કે આજે આનંદ નથી ભાવતું ને ફલાણું ભાવતું ને આ શાક ને તે શાક બનાવવાનું શાક બરાબર નથી બન્યું આ બરાબર એની બધી સાચવીને બધું મોટો કર્યો બધુંય કર્યું પચીસ ત્રીસ વર્ષનો થાય પાંખ આવી ઉડી ગયું તો કે એ એ પ્રકારથી વાત આવી કે એ નીકળી ગયો મા કોણ મા કો બાપ આ પ્રભુ કે હું તને છોડી શકું નહીં ક્યારેય પણ ન છોડું ખૂબ મને ઠંડા સેન કરતો કાંઈ વાંધો નહીં તું ગરમ ભાઈ મનોરથમાં ખાયા બોલો તું ઠંડા સેન કર તો હું ઠંડા લઉં તું ગરમ ખા તું આનંદથી ગરમ મનોરથમાં જાય ને ગરમ ખાયા આવે ઘરે ફટાફટ કરી આવે તો આ પ્રકારથી ઠાકોરજી કાંઈ વાંધો નહીં પુષ્ટિ પુષ્ટિ કૃપા કૃપા ને કૃપા પણ ટકે હજી તો એના એવા એવા પ્રભુના ચરણ પકડી લે તો કામ થઈ જાય બીજું કાંઈ ના કરે એ ઠાકોરજીના ચરણ આવીને પકડીને બેઠો રહે એની પાસે ક્યાંય ભાઈ નહીં પણ જાયા વગર આવે અને ફેરા વગર આવે એટલે ખીલા સુંઘા વગર આપણને તે વાંધો આવે કે ઘણા એને કાંઈ કામ ન હોય તો ખીલું સૂંઘવા ખાલી જાય શું થાય છે જોયા હું કારણ કે મેં તો મૂકી દીધું મૂકી દીધું ઘણા કહેતા હોય અમે બધું મૂકી દીધું પણ એને ચેન ન પડે કારણ કે આટો તો મારવો જ પડે આપણે એમાં ભાગ નથી રહેતા પણ જાય ખાલી જાય તારે ભાઈ હું કામ છે જવાનું હવે શું મૂકી દીધું મૂકી દીધું જવાનું શું કામ છે તો તો જાય તો ખરો એટલે સટ્ટો એક ભાઈ હતા મારે ત્યાં સટ્ટો મૂકી દીધો પણ એ વૃદ્ધાવસ્થામાં એવા સત્તાનો ધંધો કરતા એ અમારા ખાસ કાકાજીના બહુ એ કૃપાપાત્ર હતા સત્તાનો ધંધો કેરો એ સત્તાનો ધંધો કરતા પછી તો છોકરા મૂકાવી દીધું કે હવે હવે રહેવા દો તમારી ઉંમરથી તમારે કાંઈ જરૂર નથી આખા દિવસમાં ઠાકોરજીની સેવા કરી અને સત્તા બજારમાં જાય

ક્યાંક હોય એવું ખબર પડે કે આયોજન છે તો આમ ચક્કર મારવા જાય આટા તો મારે એટલે આવી પરિસ્થિતિ આપણે એ ટૈકો રે જો પોતાના પ્રભુમાં તો કામ થાય મૂકવાથી કઈ કામ ન થાય મેં મૂકી દીધું એમાંથી કઈ કામ ને પ્રભુમાં ટકવું છે મૂકીને પાછું બીજે વળગે તેના કરતા એ જે મૂક્યું તો શું મૂક્યું ભગવાન માટે મહાપ્રભુજી કહે છે ખાલી વૈરાગ્ય કામનું નથી ખાલી દેહ દમન કામનું નથી પણ એમાં કૃષ્ણમાં સ્નેહપૂર્વકનું હોય તો કામનું છે મહાપ્રભુજી કહે છે ખાલી વૈરાગ્ય લુખો છે ખારી લીમડો પીને હું તો રહું છું અમે તો કાંઈ લેતા નથી વૈરાગ્ય છીએ તો એ કઈ મહાપ્રભુજી શુષ્ક વૈરાગ્ય છે પણ ભગવત સ્નેહથી જાગેલો જો વૈરાગ્ય ની કિંમત છે તો ત્યાગની કિંમત છે ચાલો ભગવત સ્નેહ વિનાનો તો ત્યાગ શું કા મેં ત્યાગ કરી દીધું બસ તમે આ બધું છોડી દીધું ચાલો મેં ક્યાંય બહાર જવાનું છોડી દીધું પણ જે કરવાનું છે એ તો પાછું એમાં સ્નેહ તો નથી જ ને હાજી એ પાછું તો નબળું જ રહી ગયું છોડી દીધું વાત સારી એક વાત સારી કરી કે અધર્મ રસ્તો છોડો છોડવાથી પણ એમાં જો ભગવતને જાગૃત ન થાય તો એ પણ પાછું શુષ્ક વૈરાગ્ય છે વૈરાગ્ય છે પણ શુષ્ક પ્રકારનો વૈરાગ્ય છે કે લીમડો પીને કે રહેતા એક એક સંન્યાસી હતા સાધુ હતા એને અમારી તપેલી કરી હતી એ કે હું આપણા જે રઘુનાથલાલજી તાજજી થઈ ગયા એનો આમ તો સેવક છું પણ એક વાર મારે અહીંયા પધારે તો હું નાનો હતો પછી એ તપેલી કરી ધાળી લાવણે તમારે કે સંપ્રદાયમાં જેમ થતું એમ જ બધું કરવું છે ખાલી મારે જીવતા મનોરથ કરવો એટલે એવું મેં કરેલું છે એટલે હું કહું છું હું જેવો છું ફરેલો છું નથી ફર્યો એવું નથી ખૂબ ખૂબ ફર્યો એટલે નાનપણથી એ તો સૌરાષ્ટ્રમાં એ તો મનોરથથી જ એ એ જન્મજાત શીખા છે એ બધું જવા આવવાનું ખૂબ ફર્યા છે ખૂબ એટલે ખૂબ અનુભવોનો ખજાનો ખૂબ છે એટલે એ એવી પ્રકારથી મનોરત એ સાધુએ મનોરત કર્યો કે મેં કીધું વૈષ્ણવ હોય તો મનોરત થાય કે આ અને બ્રહ્મ સંબંધ હતો સંન્યાસ લીધો એની પહેલાં પહેલાં એટલું જ જોતા કે બ્રહ્મ સંબંધ હોય એટલું તો હાલે કમસે કમ પછી હવે એ ખબર નથી કે આ પુષ્ટિ માર્ગી રીતે રહેતો નથી કાંઈ એ કાંઈ નહીં વેરાવી કૃષ્ણને માનતા પોતાને એમ કહેતા હું સવા સો વર્ષની મારી ઉંમર છે ને ફલાણું દીકણું જે કાંઈ હોય પણ જેમ વિષ્ણુદાસ છીપાની વાત કરીએ એ વિષ્ણુદાસ છીપ્પા જેવા તો કાંઈ ના કહી શકાય પણ એને શાસ્ત્રાર્થ કર્યો અમારા ભીતરિયા શાસ્ત્રાર્થ કર્યો અમારા ભીતરીઓ આગલે દિવસે જાય બધું જમાવા કરવા જાય મરજાદી નહીં બોલાવ્યા હતા કે મરજાદીનું ભીતર એક બાજુ અલગ અમારું ભીતર એ તપેલીનું ભીતર એક બાજુ અલગ પછી બધી વ્યવસ્થા કીર્તનિયા ઢાળી લીલા બધું બાપુએ આયોજન કર્યું કે રઘુનાથ લાલજીનું મને બ્રહ્મ સંબંધ હતું એટલે હું વૈષ્ણવ છું મારે એકવાર મારી જીવતા મનોરથ કરવો છે તો હું ગયો ખરો એટલે ત્યાં બધી વાત કે તમારો ભીતર્યો છે રાત ના ગયો તો આગળ દિવસે સામગ્રી અગાઉથી કરે બધું ગોઠવે આપણું બહુ બધું એ હોય ગોઠવવાનું તો આપણું બધું બહુ હોય અંદર તક તો કાંઈ ખાલી કમ ભલે પણ આપણે ગોઠવીએ તો બધું વ્યવસ્થા અહીં ટેરો સેવકીન ને એક દિવસમાં બધી આખી રચના ઊભી થાય આયા કાંઈ સેવકી ખાસા કાંઈ ગયા રાજધરણ કે જે અહીંયા સેવકી જ સેવકી ખાસા થતું જ નથી હા ખાલી સેવકીનું અહીં ભર્યું જ બધું એટલે અહીંયા આય નહીં પણ આમ તો આપણી રચના તો જોરદાર હોય જ અમે એક દિન મુકામ અમારું હોય તો બધું સેવકીને ઓલો ભીતરીઓ ગાઉથી ગયો હોય ભીતરીઓ કરતોય બધું એક જ ગીરા ત્રણ કે જે ભલે ભર ગોઠવી રાખે પેલા અમે સગડી જ લેતા ગેસનું અમે નહોતા લેતા એટલે હું એવો સગડી વાળા અમે પણ એવા હતા કે સગડી તો સગડીની જ લઈએ ગેસનું તો નહીં જ એવા અમે એવા હતા પેલાના કે અમને પછી સૂચના આપવામાં જવું ગેસનું લેતા નહીં સગડી કરાવજો તો ભીતર એ છે ને સામગ્રી બધી ગેસ ઉપર કરી લે પછી ગેસ બહાર કાઢીને સગડી અમે આવીને સગડી પેટાવી દે સામગ્રી તો ગેસ ઉપર કરી નાખે ઓય અમે તો બીજે દે જવાના હોય એ તો અગલે દે ગયો હોય બધું એટલે ગેસ થોડું ઘણું છોકા છોકી બાકી હોય એવું કઈ સગડી પેટાવે ને કરી દે એટલે આપણે સગડી સગડીમાં રસોઈ કરી દે એટલે પછી ગોઠવણ વ્યવસ્થિત હોય અંદર બધું એક ને એક હોય એમાં કઈ હાથે નતો ભંડાર સખી વાર હાથે ભંડાર મુદ્દો હટતો હોય આમ બધી ગોઠવું હેલા બધા બધા જલગડિયા ગોઠવી ગયા મરજી બધા ભંડાર છે કે રાખજો આ ભંડાર આ ખાસાની કુંડી છે કે બધું છે તમે બહાર નીકળો મને બધી ખબર પડે છે તો બહાર નીકળો તો હમણાં જો કે ફટાફટ રસોઈ થાય છે ખાસાની કુંડીની જરૂર જ ન પડે ખાસ કરવો હોય તો જરૂર પડે ને ખાસાની કુંડની કાંઈ જરૂર જ ન હોય એ મજાદીને બહુ જરૂર જોઈએ કે એ તો વ્યવસ્થિત કરવું હોય એટલે ભીતરિયાઓને તો ખાસાની કુંડી રાખો એટલું જ કાંઈ જરૂર ન હોય ન હોય તો એટલું જાય હા ખાસા કરે તો કુંડની જોઈએ ને એને કાંઈ કુંડની કરવાની જરૂર ન હોય કારણ કે એક ભીતરિયા આમ ચા પીધી ચા પીધી પછી એક વૈષ્ણવ એમ કીધું કે ભાઈ તમે ચૂંટણ થી ચા પીધી હાથ તો ધોઈ લો એ હાથ ધોવામાં હું માનતો નથી મને કઈ તમારે કેવું નહીં હું હાથ ધોવામાં માનતો જ નથી એટલે પેલા ચા પીધી ચા પીને એ નહીં હાથે સામગ્રી શરૂ કરી બધા ને એનું જૂઠણ ખાવાનું બાળક શીખે એનું અલામત પેલા લે આખી રસોઈ એની ચૂંટણ નહીં થઈ ભંડાર રાખો કે તમે ગમે એટલી ખાસાન સેવ ગોઠવી ગયા હો પછી હાથ ધોવાનું કીધું કે હું એવું માનતો નથી હાથ ધોવા હું માનતો જ નથી તો આવા તો મારા ભિતરિયા હોય પણ એ બાપુએ શાસ્ત્રાજ કર્યો કે અમે વૈરાગી તમારા ગુરુય ગૃહસ્થી તમે ગૃહસ્થી અમે સંસારમાં રહેવાવાળા અમે વૈરાગી છે અમે એક સ્ટેપ આગળ બધું છોડી અને જો અમે કેટલા વર્ષથી અન્ન નથી લીધું તમે તો કેવી રસોઈ બનાવો છો ને જો કેવા ખાઓ અમે એ પાછા એવા બધુંય કહ્યું તમે મારા ગુરુ બધુંય કીધું આજ મહત્તા પોતાની બતાવે કે તમે જો કેવા મિષ્ટાન ભોજન બધું બધુંય ખાવ અમે બધુંય છોડી દીધું અમે બધુંય છોડી દીધું અમે કાંઈ ખાતા પીતા નથી હું તો કાંઈ લેતો જ નથી કેટલા વર્ષોથી અન્ન પણ મેં લીધું નથી કેટલા વર્ષોથી મૌન રાખું છું આખા દિવસ આટલી વાર જ બોલું છું કલાક બે કલાક આખા દિવસમાં એ કહેતો કે બાપુ બોલતા જ નથી કોઈ ભીતર્યું આખી રાત કે હું વાત કરી બાપુ વાળી કે હવારે આખું અમે જ નથી બોલતા એ પછી તો બહુ બોલે છે એ બાપુ કે તમે ગ્રહસ્થી હું સંન્યાસી અમે બધા ઊંચા તમારા કરતા તો અમારો ભિતરિયા એમ જવાબ કે શાસ્ત્ર નહીં પણ એને બહુ તર્ક બુદ્ધિ વાળો બહુ એને કીધું કે તમારા બાપુ સંન્યાસી હતા કે ગ્રહસ્થી તો ને અમે તમારા બાપ કેવાય કે તો દીકરા કેવો સંન્યાસી બાપુ બોલતા ત્યારથી ભણજી કે મને બોલાવ્યો જ નહીં આખો દિવસ પછી કે અમે તમારા અમારથી તમે અમે તમારા અમે તો દીકરા કેવારથી નીચા સંન્યાસી બધા ગ્રહસ્થી હોય તો સન્યાસી આવે ને તમારા બાપુજી કોણ હતા ગ્રહસ્થી હતા સન્યાસી તો ગ્રહસ્થી હોય તો અમારો જન્મ થયો ને તો પછી અમે તમે બધા તમારા ગ્રહસ્થી બધા તમારા બાપ કહેવાય આમ તો બાપુ બંધ થઈ ગયો બોલતો જ બંધ કે અમે બધા તમારા બાપ છીએ આ પિતા જેવું માન આપવું જોઈએ તમે બધા અમારા કહેતા રિચાર્જ કહેવાય ભલે તાગી તાગીને વૈરાગી થયા શું થઈ ગયું પણ ગ્રહસ્થી અમે છીએ ત્યારે તમે બધા સંન્યાસી છો તો કે બાપુ જવાબ ના દઈ શક્યા પછી કે બોલ્યા જ પાછા મૌન માં એ રહી ગયા પાછા મૌન ધારણ કરી લીધું એટલે ભીતરી આવી કે મેં બાપુને એવો જવાબ દીધો હજુ સુધી બોલતા નથી અને બાપુએ કે એવી બદામ પિસ્તા કાજુ બધું મંગાવીને એવી ભાંગ બનાવીને એવી પીડાવી દીધી કે મનોરથ પૂરો થાય બાપુ ઊભો ન થાય કે ભાંગ એવી પીડાવી છે કે આપડે પૂરું પૂરું થાય બાપુ ઊભો નહીં થાય એવી તો ભાંગ એને કે મેં બનાવી દીધી બાપુ મારે મારે ક્યાં વાંધો બાપુએ આપ્યો કે બદામ પિસ્તા કાજુ એના શિષ્ટને બોલાવીને કીધું અને આપો જે કે ભાંગ બનાવો અન્ન બન નથી લેતા અમે ભાંગ લેશું બાપુ કે આને અમારા ભીતર કે આને પીવડાવી દે ભાંગ એવી પીવડાવ બધુંય ભૂલી જાય ગ્રહસ્થિન સંસાર ભાન ભૂલાવી દઉં કે આજે કારણ કે એ તો બધા એ પેસે નતા આવી બધી મનોરથ પણ થતા એટલે એમાં હું ગયેલો છું આવા મનોરથમાં કે જેમાં કાંઈ ધંગ ધરાવ કરનું જેમાં કાંઈ પુષ્ટિ માર્ગનું નામ નહીં પણ મનોરથ બાપુએ કહેલો તો મને હજી યાદ છે મોની બાપુનો મનોરથ એ હજુ હજી યાદ છે કે મોની બાપુ તરીકે પ્રખ્યાત છે પણ આ આ વાત છે કે ભીતરિયાએ જે જવાબ આપ્યો એ કે ગ્રહસ્થિ છે તો સંન્યાસી છે મહાપ્રભુજી પણ એમ કે સંન્યાસ હોય એનાથી કાંઈ વાંધો નથી પણ ભગવત પ્રેમ સહિતનો વૈરાગ્ય હોય એ મહાપ્રભુજીના અભીષ્ટ છે એટલે શ્રી મહાપ્રભુજી કહે છે જીવન મુક્તિ અપેક્ષા ભાગવત કૃપા સહિત ગ્રહાશ્રમ વિશિષ્ય તે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે આ જ સ્વારસ્ય શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે જીવન મુક્તિ અપેક્ષા જીવન મુક્તિ જે છે એ એટલે કે અહંતા મમતા દૂર થઈ જાય એના કરતાં પણ ભાગવત કૃપા સહિત ગ્રહાશ્રમ વિશિષ્ય તે આ શ્રી મહાપ્રભુ આજ્ઞા કરે છે કે ગ્રહાશ્રમ જે છે ભગવત કૃપા સહિત ભગવાનની કૃપાવાળો એટલે કે ભગવાનની સેવા કથાને અનુકૂળ જો ગ્રસ્થાશ્રમ હોય તો મર્યાદા માર્ગના જીવન મુક્તિના ફલ કરતા શ્રેષ્ઠ છે એ ભક્તાનાંતુ જીવન મુક્તિ અપેક્ષા ભગવત કૃપા સહિત ગ્રહાશ્રમ વિશિષ્ય તે એટલે મહાપ્રભુજી આજ્ઞા કહે કે શુષ્ક વૈરાગ્ય કરતા તો ભગવત કૃપા સહિત ગ્રહાશ્રમ બહુ ઊંચો છે બહુ ઊંચી વસ્તુ છે વૈરાગ્યથી કઈ પ્રભાવિત થઈ જાય પણ શુષ્ક વૈરાગ્ય ન કહો ભગવત સ્નેહ વગરનો વૈરાગ્ય અમે વૈરાગી છીએ એટલે અભિમાન માત્ર બીજું કાંઈ નહીં અમે કાંઈ લેતા નથી તમે જો કેવું ખાવ છો બધા તમે તો બધા આવું બધું બનાવી બનાવીને ખાવ છો અમે તો કાંઈ લેતા નથી તો ભાંગમાં મજા આવી બાપુ કે ભાંગ લઈએ છીએ અમે એમાં તો કંઈ અન્ન નહીં પડે ને કે એમાં અન્ન ન પડે તમે બદામ પિસ્તાન કાજુ લો કે એને મંગાવવાનો છે એ તો આપણે શું વાંધો છે લિસ્ટ કરવા એટલે એવું લિસ્ટ બનાવ્યું કેસર બદામ પિસ્તા તો એ પાછું સ્વાદ બુદ્ધિ ખરી કે અન્ન નહીં અમે અન્ન નથી લેતા વૈરાગ્ય છીએ તો મહાપ્રભુજી કે આવા વૈરાગ્ય કરતા તો ભગવત કૃપા સહિત ગ્રહાશ્રમ વિશિષ્ટ રીતે એ આશ્રમ છે એ બહુ ઊંચો છે વિશિષ્ટ છે કારણ કે ભગવત કૃપા છે યા ભગવાનની સેવા છે ભગવાનની કથા છે તો મદ વાર્તા યાત યામા નામ ન બંધાય ગ્રહા મતા ભગવાન ભાગવતમાં કહે છે શ્રીમદ ભાગવત કહે છે ભગવાન આજ્ઞા કરે છે કે મદ વાર્તા જે રહીને પણ મારી કથાઓની અંદર પ્રીતિ રાખીને સમય પસાર કરે છે દરેક સમયમાં ભગવદ્ ગુણગાન જે કરતા હોય છે એ ભગવાન કહે છે એને ગ્રહાશ્રમ ક્યારેય પણ ગ્રસ્થાશ્રમ પ્રતિબંધક થતો નથી એને ગ્રહાશ્રમ જરા પણ પ્રતિબંધક નથી ગ્રહસ્થાશ્રમ એને પ્રતિબંધક નથી પણ કે ક્યારે ત્યારે મદવાર્તા યાથયામાનામ મારી વાર્તામાં સમય જો પસાર કરે ગુણગાનમાં સમય પસાર કરે તો આશ્રમ એને જરાય બાધક નથી તો એ ભાગવતનું વચન છે એ જ મહાપ્રભુજી કહે છે કે જીવન મુક્તિ અપેક્ષા ભક્તાનાંતુ એ ગ્રહાશ્રમ વિશિષ્ય તે ભગવત કૃપા સહિત ગ્રહાશ્રમ વિશિષ્ય તે તો મહાપ્રભુજી મહતા બતાવે છે કે આ ગ્રસ્થાશ્રમમાં રહીને જો ભગવાનની સેવા થાય ધર્મ માર્ગમાં સ્થિત થઈ અથાપી માર્ગ એ ધર્મ માર્ગમાં સ્થિત થઈને અને એમાં જો ધર્મ માર્ગની અંદર સ્થિત થઈ અને કૃષ્ણમ એ કૃષ્ણની સેવા કરવામાં આવે તો આ એને જરા પણ પ્રતિબંધક કોઈ પણ પ્રકારે થતો નથી એ એ જ ભાગવત કહે છે મદ વાર્તા યાત યાવાના ન બંધાયક ગ્રહા મતા તો ભાગવત પણ એ જ કહે છે ગ્રહાશ્રમ કોને પ્રતિબંધક છે કે જેની અંદર ભગવત પ્રેમ નથી ભગવાનનું ગુણગાન જે કરતા નથી એની માટે ગ્રસ્થ પ્રતિબંધક છે પણ ગ્રસ્થ રહીને ભગવાનની સેવા અને કથા અને ગુણગાન ને કરી રહ્યો છે તો ન બંધાય ગ્રહા મતા એને ગ્રસ્થ જરાય બંધનકારી નથી આ શાસ્ત્ર વચન છે ભાગવત છે કારણ કે તમે તો એ મારા જેવા અલ્પમૃત્યુવાળા નહીં પણ શાસ્ત્રજ્ઞોને સાંભળો છો એટલે તમારી પર કૃપા થઈ છે કે શાસ્ત્રના વિદ્વાનો પણ આ શાસ્ત્ર છે આ શાસ્ત્ર ચર્ચા છે એમાં શું ખબર પડે બીજા કોઈને તમે તો એવા વિદ્વાનોને પણ સાંભળ્યા છે સાંભળતા એ હવે લાભ મળ્યા કરે છે આનંદની વાત છે અત્યાર સુધી શાસ્ત્ર વચન નતા સંભળાવતા પણ હવે કઈક શાસ્ત્ર વચન સંભળાવે છે તો આનંદની વાત છે કે આવીને એ એવી કૃપા કરે કે શાસ્ત્રકારો પણ શાસ્ત્ર વચન આ શાસ્ત્ર છે બીજાને શું ખબર પડે શાસ્ત્રની ચર્ચા છે એટલે આ આવા શબ્દોનો પ્રયોગ કરતા હોય છે કે એ અટવાવાની વાત આવે છે તો શાસ્ત્ર છે તમને શું ખબર પડે શાસ્ત્રની વાતમાં તો શાસ્ત્રકારોને ખબર પડે શાસ્ત્રને જાણ ના રાખવા પડે આવે તો આમ પ્રાસ્ત કરી દઈએ અમે અમે અમારી સામે તો આવે ચર્ચામાં આમ પ્રસ્થ કરી દઈએ આમ ઉડાવી દઈએ આ કોને ઉડાવશો પણ મહાપ્રભુજીને શ્રી મહાપ્રભુજી ઉડાવી નાખવા છે તમારે શ્રી મહાપ્રભુજી નામ લઈ લઈને શ્રી મહાપ્રભુ ઉડાવવાની વાત કરવી છે કોને આ ભ્રમિત કરી રહ્યા છો કોને મોહિત કરી રહ્યા છો કોને ઉડાવવાની વાત છે એક વ્યક્તિને ઉડાવવાની વાત નથી મહાપ્રભુજીના વચનોને ઉડાવવાની વાત છે આવું સાહસ કરવું છે મહાપ્રભુજીના વચનોને ઉડાવવાનું સાહસ કરવું છે એટલે આશ્ચર્ય થાય કે કલિકાલ અપી વિદુષ પુરુષોની બુદ્ધિ પણ આ કાલ હરી લે છે અને એની અંદર શું અહંકાર ઉત્પન્ન થાય છે કે હું કઈક જાણી રહ્યો છું હું કાંઈક શાસ્ત્ર પછી બધામાં એ કેવું થાય છે બધા જાણે છે કેવું શાસ્ત્ર જ્ઞાન છે એ બધું આપણે વાર્તાને ખોલશું આપણે વાર્તામાં જરાય ગોલમાલ કરવી નથી વાર્તાની લીટી લીટીને વર્ગીને ચાલવું છે આપણે વાર્તાને અડધૂરી છોડવી નથી કે વચ્ચેથી ઉડાડી દેવી નથી વાર્તાને ભાવ પ્રકાશ જે હરિરાયજી કરે છે બીજા ભાવ પ્રકાશની જરૂરિયાત પણ નથી કોઈ બીજાની ભાવપ્રકાશ કરવાની કોઈ આવશ્યકતા જ નથી વાર્તાને ભાવ પ્રકાશ હરિરાયજીએ બહુ સુંદર સમજાવી દીધા છે હવે એમાં કોઈ સંદિગ્ધતા નથી પણ સંદિગ્ધા ઊભી કરવામાં આવે જેને ક્યાંય દૂધમાંથી પૂળા કાઢો હોય તો નીકળી શકે એ એ ઉલટાવી સુલટાવીને રજૂ કરવી હોય તો થઈ શકે બધી વસ્તુ નામ થઈ શકતું હોય છે પણ વાર્તાની અંદર ભાવ પ્રકાશ હરિરાયજીએ કર્યો છે પછી બીજા કોઈ ભાવ પ્રકાશની આવશ્યકતા નથી એટલી સ્પષ્ટ આપે સ્પષ્ટતા કરી દીધી છે છતાં એ વાર્તામાંથી શું વધારાનું ઉમેરવામાં આવે તો વાર્તાને વાંચીએ તો એ ખબર પડે કે વાર્તાને લીટી લીટી વળગીને ચાલો વાર્તાને ઉલટાવું સુલટાવો નહીં કારણ કે એમાં સ્પષ્ટ જેને વાંચ અભ્યાસ છે તત સમજી ગયા કે આ ભાઈ ઉલટી સુલટી જ છે આમાં કંઈ સમજાતું નથી આમાં કંઈક ઉલટું ભરાવવામાં આવી છે વાર્તામાં આવું કંઈ છે નહીં થોડો ઘણો પણ અભ્યાસ થાય તો સમજી જાય પણ બાકીના તો આ તાલી પીટવાથી આનંદ આવતો હોય કે વાહ વા બહુ આનંદ આવે કે બધાને નિરુત્તર કરી દીધા એ આ પ્રકારથી તાવી પાડવાળા તો મજા આવી જતી હોય છે કે એ લોકોને મજા આવતી હોય છે આવું થતું હોય છે સ્ટન્ટ આવા ઊભા કરવામાં આવતા હોય છે થાય સારી વસ્તુ છે હું તો કહું છું સારી વસ્તુ છે અને તમારી અંદર જો વિવેક હવે જાગૃત કરવા માટે તૈયાર રહેવું પડે વૈષ્ણવે તૈયાર થવું પડે હવે તો કે બે વાત જુદી જુદી આવી કઈ વાત સાચી હું તો તમારી ઉપર છોડું છું વૈષ્ણવ ઉપર છોડી રહ્યા છે કે અમે તો અમારી વાત રજૂ કરી દઈએ છીએ જેવી બુદ્ધિ છે એ વાત રજૂ કરી દઈએ છે બીજા પધારે છે કે બાળકો એ એમના એ મંતવ્ય છે એમની સમજ છે કે જે કંઈ પણ છે એ રજૂ કરે છે હવે નિર્ણય કોણ કરે તમારે નિર્ણય કરવો પડશે વૈષ્ણવે થોડુંક જાગૃત બને નિર્ણય કરવો પડશે કે સાચું શું ખોટું શું કોણ મિલાવટ કરી રહ્યું છે કોણ છુપાવટ કરી રહ્યું છે કોઈ એ કરામત કોણ બતાવી રહ્યું છે કેમ સ્પષ્ટ વચનો બોલાતા નથી શ્રી મહાપ્રભુજીની વચનો કેમ સ્પષ્ટ રીતે નીકળતા નથી નીકળે તત જ ફસાઈ જાય જો મહાપ્રભુજીની વાણી બોલવા માંડે ફસાતા જાય પોતે જ ફસાવવા માંડે મહાપ્રભના વચનની વાત નહીં પછી આડીઓ વાત તો શરૂ થાય એટલે વૈષ્ણવ નક્કી કરવું પડશે કે થોડો ઘણો અભ્યાસ થાય તો સમજી જાય કે આમાં કઈક મિલાવટ છે કઈ ગોલમાલ થઈ રહી છે કઈક ને કંઈક આમાં ગોલમાલ છે નથી કાંઈ એમ ના સમજાય કે શું છે એટલું સમજાય કે આમાં કઈ સ્પષ્ટ નથી આમ કાંઈ ગોલમાલ છે શું છે એ તો હજી સમજવામાં વાર લાગે કદાચ પણ સમજી જાય એટલી વસ્તુ છે સમજી જાય એ સમજવાની જરૂર છે આપણે સમજી જાય શૂન્યો પણ સમજ્યો નહીં એમ નહીં થોડાક સમજવા માંડી આપણી સમજાવે તો પછી સમજવું નહીં એટલે આપણે નિર્ણય કરવો પડે એ સાચું શું ખોટું શું એની પારાસીસી શું શહેરાયજીએ આપ્યું છે શિક્ષાપત્રમાં એ પણ હું કરી દઉં ચાલો અમારી પરીક્ષા તમારે કેમ કરવી જોઈએ હું બોલી રહ્યો સાચું બોલી રહ્યો કેટલું મારામાં એ તટસ્થતા છે સાચી વાત છે કે નહીં શહેરરાયજીનું શિક્ષાપત્ર શિક્ષાપત્રમાં શેરરાયજી આજ્ઞા કરે છે કે યો વદંતી અન્યથા વાક્યમ આચાર્ય વચના જનહ સંસ્કૃતિ પ્રેરકો વાપી તત્સંગ દુષ્ટ સંગમાં શેરાયજી આજ્ઞા કરે છે સત્સંગ કયો અન્યથા વાક્યમ જે મહાપ્રભુજીના વચનોથી અન્યથા બોલે અન્યથા વાક્યમ આચાર્ય આચાર્ય વચનોથી કંઈક ઉલટું અન્યથા બોલે અને સંસારમાં રહેવાની પ્રેરણા આપે કે અમે તમને આવા ઉપાય બતાવી દેશું તમારો આમ કલ થઈ જાય ધંધો થઈ જાય આમ કરો તો આમ થઈ જાય ભોજપત્ર બાંધી દીધો આ બધી પીડા દૂર થઈ જાય સંસ્કૃતિ પહેર આપી ભક્તિનું ભોજપત્ર કોઈની તાકાત નથી બાંધી દે ભક્તિનું ભોજપત્ર મહાપ્રભુજી બાંધો છે આ ગળામાં કંઠી એ એવી તાકાત કોઈ ની નથી આવું થઈ શકે તમને આ સિદ્ધિ મળાવી દઉં ને આ સિદ્ધિ મિલાવી દઉં એવું તમને યંત્ર કરી દઉં તમે આમ કરો આમાં કાંઈ અન્યાશ્રય નથી એક વૈષ્ણવ કહેતા કે વિધિ કરાવી છે મારે બધી જ્યોતિષે કીધું છે તમારે તકલીફ તો ઘણી છે વિધિ કરાવી છે પણ અન્યાશ્રય તો આપણે કરતા નથી કરાય નહીં પણ કોઈક બાળક વિધિ કરી દે તો તો અન્યાશ્રય ન થાય ને લ્યો મેં કીધું આ શું તમારી અંદર નિષ્ઠા તો છે નહીં કે ભાઈ આશ્રય જ ન કહેવાય બાળક પાસે વિધિ કરાવવાનો તો એ એક ને એક વસ્તુ થયું જે કામ જે છે જ્યોતિષ પાસે બાળક કરી દેતા હોય તો બાળક પાસે કોઈ કોઈ એવું લખ્યું કે કાર્ય કરશે તો અન્યાશ્રય નહીં થાય બાળક જો આવું કાર્ય કરી દેશે તો અન્યાશ્રય નહીં થાય એવું કે મહાપ્રભુજી કીધું છે તો વૈષ્ણવ આવી વાત કરતા હોય છે કે ભાઈ આપણે અન્યાશ્રય તો કરતા નથી તો અન્યાશ્રય તો પેલો આ કર્યો તમે કે તમને મહાપ્રભુજીના વચનમાં વિશ્વાસ નથી ગોસ્વામી બાલકને પણ તમે વિધિ કરાવવા માંગો છો એની પાસેથી તો પેલામાં આશ્રયની ખામી તમે કહો અન્યાશ્રય કરતા નથી અન્યાશ્રય તો થઈ ગયો આ વોયલા યાદ થઈ ગયો અન્યાશ્રય તો કારણ વિશ્વાસ ન રહેવો એ અન્યાશ્રયનું પ્રતીક છે અને જ્યોતિષમાં વિશ્વાસ છે તમને એને કીધું છે કે આ કરવી તો પડશે હવે એની પાસે ન કરે બાળક પાસે કરાવી દીધું બાલકોએ ઘણા કરે છે એટલે કે કરાવી શકાય તો મેં કીધું હવે એ તમે મને પૂછો છો માઈ તો બધી મેં કીધું મોટા ભાગે ના જ આવશે કે ન થાય તો જે હવે કરતા હોય એને પૂછો બાકી વિધિ તો હું તો ના પાડી રહ્યો છું કારણ કે તો આવી આજ્ઞા કરતા નથી તો આવો આ કેવો આશ્રય તો નથી આ પ્રકારનો આશ્રય આશ્રય તો પેલા રહ્યો જ નહીં બાળકો પાસે હવે કરી દે વાત પછી બાળક વિધિ કરી દે કે ન કરી દે પણ પેલા તમે તો જુઓ કે તમે અહીંયા ક્યાં માટે ક્યાં હેતુથી જઈ રહ્યા છો સંસારિક વસ્તુ માટે જઈ રહ્યા છો તો શહેરજી કહે છે કે સંસારમાં રહેવાની જો પ્રેરણા મળતી હોય એને દુસંગ જાણવો જોઈએ સંસ્કૃતિ પ્રેરકો વાપી તત્સંગ દુષ્ટ સંગ આ દુષ્ટનો નો બીજી પહેચાન શું કે કૃષ્ણમાં પ્રીતિ ન કરાવે અને સંસારમાં આશક્તિ કરાવે ધંધો થઈ જાય તો શું થાય સંસારમાં આશક્તિ થાય થવું હોય તો થાય ન થવું હોય તો ન થાય સંસારથી તો જે પોતાને દૂર રાખે એનો સત્સંગ કહેવાય પણ સંસારમાં તમને રહેવાની પ્રેરણા આપે એમાં પ્રેરણા એમાં તમને ગુડાડૂબ રાખવાની કોઈ પ્રેરણા આપતું હોય તો હરિયાજી કહે છે તો દુષ્ટ સંઘ છે આ પહેચાન જો તમારો સત્સંગ કર્યા પછી તમારા ઘરમાં બિરાજતા ઠાકુરજી શ્રી કૃષ્ણમાં તમારો ભાવ વધતો હોય તો સત્સંગ અને તમારી અંદર ઉત્પન્ન થતી હોય હોય એ કે એમાંથી મન હટી જતું કૃષ્ણમાંથી કૃષ્ણ ક્યાં આપણા ઘરમાં બિરાજ તો ઠાકુરજી સાક્ષાત કૃષ્ણ એમાંથી જો આપણું મન ચલિત થઈ જાય હટી જાય તો આપણને દુસંગ થયો પછી મારો પણ થઈ શકે કોઈ વ્યક્તિ ગમે નો થઈ શકે તત્સંગે દુષ્ટ સંગમાં ભગવાન કૃષ્ણ સિવાય એ અન્યનો એ પ્રેરણા આપે એને દુસંગ જ જાણવો જોઈએ એટલે અને દુસંગને પારખવાની એ આ ભેદ રેખા પરીક્ષાની એ રાઈજી શિક્ષાપત્રમાં આપી છે શિક્ષાપત્ર આપણી માટે બહુ મહત્ત્વના છે ક્યારેક શિક્ષાપત્રોની સંગતિ પણ એ કરશું કે આપણે અત્યારે પ્રસંગની સંગતિ કરીએ પણ શિક્ષાપત્રની પણ સંગતિ થઈ શકે સાધના સાથે પછી ગ્રંથ સાથે સોળસ ગ્રંથ સાથે શિક્ષાપત્રની સંગતિ પણ કરી શકાય એ તમારે પણ કરવી જોઈએ થોડુંક તમારે પણ મગજ ચલાવવું જોઈએ એક્સરસાઇઝ કરવી જોઈએ કે આમ જો વાર્તામાં થઈ શકતું હોય તો શિક્ષાપત્ર લઈને એને એને સોળસ ગ્રંથ સાથે કેમ સંગતિ ના કરી શકાય કારણ કે એને મેળ મેળવવાની કોશિશ કરવી જોઈએ કે મહાપ્રભુની આજ્ઞા સોળસ ગ્રંથની આ એમાં રાજ્ય શિક્ષાપત્રમાંથી ક્યાં કે છે તો આપણે એક્સરસાઇઝ થાય સોળસ ગ્રંથનું આવર્તન થાય આ એક સંગતિ થાય અત્યારે હું વાર્તા સાધન પ્રકરણની થોડી સંગતિ કરી રહ્યા છીએ એવી રીતે શિક્ષાપત્ર સાથે સોળસ ગ્રંથની સંગતિ પણ થઈ શકે એવી રીતે ભાગવત સાથે થઈ શકે આ રીતે આપણે થોડી એક્સરસાઇઝ એમ કરતા રહેવું જોઈએ આપણે સાવ બાવા બોલે આપણે સાંભળીને પછી એમ કે બીજા બાવા બીજું બોલે તો હવે ત્રીજા ત્રીજું બોલે તો બાવા અલગ અલગ બોલે તો તમે હાવ એમને બેઠા રહેશો તો બાવા તો અલગ અલગ વાતું કરશે તો શું થશે અને કરે જ છે આ તો આ તો સ્પષ્ટ વસ્તુ છે ને કાંઈ મારે છુપાવવાની વસ્તુ નથી હું કાંઈક કહું બીજું કઈ અમારા જ ભાઈઓ હોય એ બીજી વાત કરે તો શું કરું મેં કીધું બધું છોડો તમે વાત પણ તમારે નક્કી તો કઈ કરવું પડશે કે આમાંથી સાચું કયું તો તમે પોતે ગ્રંથ લઈને થોડી વાર બેસો થોડીક એક્સરસાઇઝ કરો ષોડ ગ્રંથને જો ખાલી બીજું કાંઈ નહીં સોડશ ગ્રંથ સિવાય બીજું કાંઈ નહીં ચાલો ષોશ ગ્રંથ જુઓ અને પછી જ તમે બેસો સાંભળવા માટે ષોડસ ગ્રંથ વાંચન કરી અધ્યયન કરીને પછી સાંભળવા બેસો કે આની લાઈનમાં ચાલી રહ્યા છે ષોશ ગ્રંથની જે લોકો ભયણા નથી એને કોઈક મોહિત કરી શકે એને કોઈ ભ્રમિત કરી શકે એને ગેરમાર્ગે દોરી શકે પણ જેને મહાપ્રભુજીની વાણીનો સ્વાધ્યાય કરે છે એને કોઈની તાકાત નથી ભ્રમિત કરી શકે ભલે બોલી શકે કે ન બોલી શકે પણ સમજી તો જાય કે આ લાઈન સાચી નથી આમાં કઈ ઘોટાળો છે આપણે આમાં પડાય નહીં ભલે વલ્લભ હોય દૂર થી દંડવત વિવેક વાળા હોય તો એ ઉભા થઈને બોલે કે કે નહીં પણ એ સમજી તો જાય કે આમાં કઈક આ મહાપ્રભી લાઈન થી કઈક જુદી વાત છે ખરી એ ગ્રંથ ને અનુકૂળ વાત નથી એટલો સમજ આવી જાય બસ વાત પૂરી થઈ આપણે કઈ બીજું કઈ કરવું નથી સમજ આવવી જોઈએ એ એ જરૂરી છે એ સમજ થઈ જવી જોઈએ કે આ જ સિદ્ધાંત છે એવું મનમાં દ્રઢ થવું જોઈએ જરાય આ વિક્ષિપ્ત મનસો ભ્રાંતા જીવો ઉપસ્થ પ્રાયણ આ વિક્ષિપ્ત મન ન હોવું જોઈએ કે સાચું શું ખોટું શું આપણે તો ફસાઈ ગયા એ કામ બોલે ને કામ બોલે પણ મહાપ્રુજ એક જ વસ્તુ બોલી રહ્યા છે એમાં કાંઈ ફેરફાર નથી પણ તમારે એ જોવું નથી સાંભળવું નથી મહાપ્રુજીના ગ્રંથો જોવા નથી મહાપ્રુજી તો પાંચસો વર્ષથીના ગ્રંથમાં કોઈ ફેરફાર નથી એક જ વસ્તુ સ્પષ્ટ રૂપે આ આજ્ઞા કરી રહ્યા છે તો એને ગુસાઈનજી સમજાવી દીધા એ વચનમાં કોઈ ફેરફાર નથી હવે અમે બધા અલગ અલગ બોલી રહ્યા છીએ તો હવે શું કરવું અમે અલગ અલગ બોલી રહ્યા છીએ તો હવે કેન્સલ કરો મહાપ્રભુજીને જુઓ એટલે મહાપ્રભુજીના ગ્રંથોને જુઓ અને જે બાળક મહાપ્રભુજીની વાણી કહેતા હોય એને અવશ્ય માનવી જોઈએ શિરોધાર્ય કરવી જોઈએ તો એમાં કોઈ પ્રશ્ન નથી કોઈ પણ બોલતા હોય મહાપ્રભુજીની વાણી બોલી રહ્યા છીએ શિરોધાર્ય છે એટલે આ પ્રકારથી સાધન પ્રકરણ જે છે એમાં મહાપ્રભુજીએ પહેલાં તો વર્ણન કર્યું કે કલિકાલમાં હવે આ ધર્મ શક્ય છે ધર્મના સાધનો કોઈ શુદ્ધ છે ધર્મના સાધનો શુદ્ધ નથી ધર્મ માર્ગ પર કેમ ચાલે કારણ કે ધર્મ સિદ્ધ થઈ શકે એમ નથી થોડો ઘણો કરે છે એ પણ વિધિહીન કરે છે બતાવેલી વિધિ અનુસાર નહીં પણ વિધિહીન પ્રકુરવતે એ વિહીન કરે છે તથાચાર ક્રિયમાણમ તથા ચાર વિધિહીનમ પ્રકુરવતે એ તો વિધિહીન કરે છે એટલે વ્રત્યપ્રાયા સ્વતું દુષ્ટા તત્ત ધર્મ કથમ ભવે મહાપ્રભુજી કહે છે વ્રત્યપ્રાયા કે જે લોકો સંસ્કારહીન છે વ્રાત્યપ્રાયા કે જે વર્ણાશ્રમ ધન વગેરેથી હીન છે અને સ્વતો દુષ્ટા જીવ પાસે ભાવથી દુષ્ટ સ્વતો દુષ્ટા તત્ર ધર્મ કથમ ભાવે ભાઈ ધર્મ કેવી રીતે થાય ત્યારે ધર્મ કેમ ધર્મની વાત કેમ કરી શકે પોતે દુષ્ટ સ્વતો દુષ્ટા અને વ્રતપ્રાય સંસ્કારહીન વ્રત્યપ્રાયા